નમસ્કાર. અહીં જોડાનાર તમામ ભાવકોને રવિવારની સવારે મૃગા શુક્લના ખૂબ ખૂબ અભિવાદન સાથે ગુડ મોર્નિંગ. જીવન ભારતી મંડળ આજે 1946 થી માંડીને અહીંયા આજ પર્યંત સુધીનું પોતાનું 75મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી ચૂકી છે, ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે આપણે વર્ચ્યુઅલ પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણીનું આપણે શરૂઆત કરી છે, જેમાં આજે આપણે પહોંચ્યા છે મણકા 26 પર. ગઈકાલે 25મા મણકામાં શહેરના જાણીતા સિવિલ એન્જિનિયર શ્રી ડૉક્ટર શ્રી રાજેશભાઈ ઢબુવાલા સાથે આપણે દિનકર જોશીના પુસ્તક પ્રતિનાયકને માણી, પણ ખૂબ ઊંડાણપૂર્વકની છણાવટ સાથે એમાંની ઘણી બધી વાતો આપણે હજુ જાણવાની બાકી છે. તો આપણે આજે એના ભાગ 2માં ફરી જોડાઈ રહ્યા છીએ. ફરી એકવાર જે લોકો કદાચ કાલે ન જોડાયા હોય અને જેઓ રાજેશભાઈના વ્યક્તિત્વથી પરિચિત ના હોય એ લોકોને રાજેશભાઈનો પરિચય ટૂંકમાં કરાવી દઉં. શ્રી રાજેશભાઈ ઢબુવાલા એ સૌ પ્રથમ એમની ઓળખ, જેમ કે મેં કાલે પણ કહ્યું હતું, તેઓ જીવન ભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. હવે કદાચ આજની વાતચીત પછી હું એમ કહી શકું કે તેઓ જીવન ભારતીના વાલી પણ રહી ચૂક્યા છે, અને આમ આ રીતે તેઓ હવે આમ એક આત્મીય રીતે અમારા પરિવારના સભ્ય હોય એટલી આત્મીયતાથી અમારી સાથે હંમેશા જોડાયા છે. તો એ સિવાય તેમની જો એમની વ્યવસાયિક કારકિર્દીની માહિતી જો આપ સૌને આપું તો 1984માં SVRમાંથી સિવિલ એન્જિનિયરિંગ પ્રથમ વર્ગ સાથે તેમણે પૂરું કર્યું. સબસિડી એરિયામાં તેમણે ઘણા વર્ષો સુધી પ્રેક્ટિસ કરી કે જ્યાં કામને મહત્વ આપવાનું હોય છે સમય સાથે અને ઝડપ સાથે. 2000થી તેઓ સ્કેટ સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં ફેકલ્ટી તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ભારતીય પ્લમ્બિંગ એસોસિએશન IPA સુરતના અધ્યક્ષ છે, અને હાલ પણ આ જ અધ્યક્ષપણે તેઓ કાર્યરત છે. હાલમાં તેઓ કોમ્પોઝિટ પાઇપ જેવા કે પ્લમ્બિંગ અને સેનિટેશનમાં પોતાનો વ્યવસાય પણ સાથે સાથે ચલાવી રહ્યા છે. એક મહત્વની વાત એમના વ્યવસાય બાબતે કહેવાની કે એમનું આ સાથે મુખ્ય એક કામ છે વોટર સેવિંગ. આપણા ઘરોમાં જે પાણીનો નળ વધારે ફોર્સમાં ચાલુ રહે છે તેમાં એમના સાધનથી આપણે પાણીના બચાવને ખૂબ સફળ બનાવી શકીએ છીએ. અને આ ઉપરાંત વોટર હાર્વેસ્ટિંગ, વરસાદના પાણીનો યોગ્ય સંગ્રહ અને ઉપયોગ, આ પણ એમનું મુખ્ય કાર્ય છે. તો આપણે ફરી એકવાર આજે એમને મેળવીને ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ, અને વધુ સમય ન લેતા આપણે કૃતિના આસ્વાદન તરફ આગળ વધીએ. કારણ કે મોહમ્મદ અલી જિન્હાના ખૂબ અગત્યના પાસાઓ પર આજે આપણે ધ્યાન આપવાનું છે અને સાંભળવાનું છે. તો રાજેશભાઈ, ગુડ મોર્નિંગ એન્ડ થેન્ક યુ મૃગાબેન. હવે આપણે આવી જઈએ. હવે આપણે જિન્હા વિશે કાલની શરૂઆતની કેરિયરની બધી વાતો સાંભળી, હવે જિન્હાની એક ઘણી રોમાંચક લવ સ્ટોરી વિશે પણ આપણે વાત કરીએ. જિન્હા મિત્રો એક મોંઘી ક્લબમાં જતા, કાયમ એમનો શોખ કાયમ સામાન્ય માણસને પરવડે એવા નહીં હતા, એટલે મોંઘી ક્લબમાં જતા, અને આવી એક મોંઘી ક્લબમાં શરાબ, કબાબ અને ચેસની સાથે એમને બિનસા પિટિટ નામના એક પારસી વેપારી સાથે ઓળખાણ થઈ કે જેનો વેપાર આખા હિન્દુસ્તાનમાં ફેલાયેલો હતો. હવે સંબંધ એટલો ગાઢ થઈ ગયો ધીરે ધીરે કે લગભગ દર શનિવારે બિનસા પિટિટના બંગલે આ મહેફિલ જામવા લાગી. બિનસા પિટિટને એક પુત્રી હતી જેનું નામ હતું રતનભાઈ. હવે એકવાર વેકેશનમાં જિન્હા દિનસા પિટિટના પરિવારની સાથે રજા કાઢવા દાર્જિલિંગ ગયા. દિનસા પિટિટનો પોતાનો જ એક દાર્જિલિંગમાં બંગલો હતો, એટલે અવારનવાર એવો રજા કાઢવા જતા વેકેશનના સમરમાં એકવાર એમની સાથે જિન્હા પણ ગયા. હવે દિનસા પિટિટની દીકરી જે રતનભાઈ હતી તે ખૂબ સુંદર નમણી પારસી હતી, એટલે આમ પણ પારસીઓ સુંદર જ હોય, તથા સાહિત્ય કલા વગેરેમાં ઊંડો રસ ધરાવતી એક અત્યંત આધુનિક વિચારવાળી વ્યક્તિ હતી. હવે જિન્હા બદલે આવતા એટલે પિતાના મિત્ર તરીકે એક ઔપચારિક સંબંધ હતો, પરંતુ અહીં દાર્જિલિંગના નશીલા વાતાવરણમાં એ ફક્ત 16 વર્ષ, મિત્રો ત્યારે રતનભાઈની ઉંમર ફક્ત 16 વર્ષ હતી, એ 16 વર્ષની મુગ્ધ છોકરી પિતા સમાન 42 વર્ષમાં
જીન્હા ત્યારે 42 વર્ષના હતા, 42 વર્ષના જીન્હાના પ્રેમમાં પડી ગઈ અને જીન્હાએ પણ તેને પ્રોત્સાહન આપ્યું અને યથાયોગ્ય પ્રતિભાવ આપ્યો. હવે મુંબઈ આવી જીન્હાએ આ સંબંધ વિશે જયારે થોડુંક ચાલાકીપૂર્વક દિનસા પીટીટ આગળ રજૂઆત કરી ત્યારે સ્વાભાવિક જ છે કે દિનસા પીટીટ ને આ વાત જરા પણ પસંદ નહીં આવી. તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા અને એમણે જીન્હાને ગેટ આઉટ કરી દીધા અને એમની સાથેના તમામ સંબંધોનો તુરંત જ અંત લાવી દીધો. હવે રતનભાઈ 16 વર્ષના હતા એટલે લગ્ન થાય એવું તો હતું નહીં કે દિનસા પીટીટે ખબર હતી, પણ એ 18 વર્ષના થાય આમ 2 વર્ષ સુધી એમણે એમને લગભગ બંગલામાં કેદ જેવો રાખ્યા કે બંગલાની બહાર એકલા નહીં જાય, કોઈની સાથે લીધા વગર નહીં જાય, કેમ કે કોઈ પણ રીતે જીન્હા એનો કોન્ટેક્ટ નહીં કરી શકે અને એને ભોળવી નહીં શકે અથવા એનું મન બદલી નહીં શકે એવો એમણે પ્લાનિંગ કર્યું. તે ઉપરાંત એમણે કોર્ટમાંથી જીન્હા વિરુદ્ધ મનાઈ હુકમ પણ લઈ લીધો હતો, કેમકે જીન્હા બેરિસ્ટર હતા એટલે કોઈ રીતે એ મળવાની કોશિશ કરે તો એ માટે એમણે જીન્હા વિરુદ્ધ કોર્ટમાંથી મનાઈ હુકમ પણ લઈ લીધો હતો. પરંતુ મિત્રો, રતનભાઈ જેવા 18 વર્ષના થયા એટલે એમણે દિનસા પીટીટનું ઘર અને તેની સાથેના તમામ સંબંધો પૂરા કરી 44 વર્ષના જીન્હાને પરણવા જીન્હા સાથે ચાલી નીકળ્યા. હવે રતનભાઈ મટીને મરિયમ જીન્હા બની ગયા હતા. ઘર છોડતી વખતે રતનભાઈએ પોતાના પુસ્તકો તથા પાળેલા બિલાડા કૂતરા સાથે લઈ ગયા હતા. એમને આવા નાના પ્રાણીઓ પાળવાનો ખૂબ શોખ હતો એટલે થોડા બિલાડા થોડા કૂતરા એ પાળતા હતા, એ સાથે લઈને ગયા હતા. મિત્રો, અહીં પણ જીન્હાનો ગણતરીપૂર્વકનો સ્વવાદ કામ કરી ગયો. જો જીન્હા રજિસ્ટર્ડ મેરેજ કરે તો એ ધર્મનિરપેક્ષ ગણાય, તો મુસલમાનોનો નેતા અથવા મુસ્લિમોના નેતા કઈ રીતે કહેવાય? એટલે એમણે રતનભાઈની સાથે કોર્ટ મેરેજની જગ્યાએ મસ્જિદમાં જઈ મુસ્લિમ વિધિ મુજબ લગ્ન કર્યા. જીન્હા રતનભાઈને પ્રેમથી રૂટી કહેતા હતા એટલે આપણે પણ હવે રતનભાઈની વાત કરીશું ત્યારે રૂટી નામથી જ વાત કરીશું. હવે લગ્નના શરૂઆતના દિવસો તો ઘણા હસી ખુશીથી વીત્યા, પરંતુ મિત્રો આપણે અગાઉ જોયું તેમ જીન્હાની બેન ફાતિમા જીન્હાની તમામ બાબતોની કાર્ય કરતા હતા હતી અને એના હિન્દુઓ વિશેના ખ્યાલ પણ સારા નહીં હતા. એટલે જ્યારે ભાઈજાને એટલે કે જીન્હાએ હિન્દુ છોકરી સાથે લગ્ન કર્યા તે એમને બિલકુલ પસંદ નહીં હતું. એટલે ઘરમાં એમ કહેવાય કે રાહુ અને કેતુ પહેલેથી જ સામ સામે ગોઠવાઈ ગયા હતા. હવે રતનભાઈ ઉર્ફે મરિયમની આધુનિક કપડાની એકદમ આધુનિક કપડા પારદર્શક કપડા પહેરવાનો રૂટીને શોખ હતો એટલે આધુનિક કપડાથી માંડી એની રહેન સહેન, એની શરાબ પીવાની ટેવ તથા કૂતરા બિલાડા પાળવાની ટેવ વિગેરે ફાતિમાને એક ઇસ્લામિક ઔરત તરીકે ધર્મ વિરોધી લાગતું હતું. ફાતિમા પ્રમાણમાં કંજૂસ હતી, ત્યારે રતનભાઈ પહેલેથી જ પૈસાદાર ઘરમાં મોટી થઈ હતી, પૈસાદાર ઘરમાં ઉછરી હતી, લાડકી હતી, એકની એક દીકરી હતી એટલે એને પૈસાનું બહુ મહત્વ રાખતી નહીં જેટલું બલકે ઉડાવતી એમ પણ કહી શકીએ આપણે. અને સૌથી અગત્યની બાબત કે જે ફાતિમાને ખુશતી હતી તે કે ભાઈજાનના ઘરમાં પહેલા ફાતિમા સર્વસ્વ હતી પરંતુ હવે એનો ક્રમ બીજા નંબરે આવતો હતો એટલે સ્વાભાવિક છે કે એની સત્તા પર પણ કાપ આવ્યો હતો. હવે થોડા સમય પછી એક મુગ્ધા અને એક વિખ્યાત વકીલ અને વ્યસ્ત રાજકારણી વચ્ચે સમયની તકરાર થવી ખૂબ સામાન્ય હતી અને એ થયું. રૂટીને એવું લાગતું કે જીના ખૂબ વ્યસ્ત છે અને મારા માટે પૂરતો સમય ફાળવતા નથી અને એ બહુ રસિક હતી એટલે એને તો આમ પણ વધારે સમયની ડિમાન્ડ હતી એમ કહી શકાય, પણ એવું બનતું નહીં. પરંતુ આ દરમિયાન રૂટીને એક પુત્રીનો જન્મ થયો અને તેનું નામ આપ્યું તેઓએ દીના, દીના નામની એક દીકરીનો જન્મ થયો. હવે જીન્હાના એક ગુજરાતી મિત્ર હતા કાનજી, જે જીન્હાના ખાસ અંગત મિત્ર હતા અને ઘણો સંબંધ હતો. હવે ધીરે કાનજી કામ ઘરે આવતા એટલે કાનજીને ધીરે ધીરે રૂટી સાથે પણ એક મિત્રતાનો સંબંધ થઈ ગયો હતો, ફ્રેન્ડ પક્કા મિત્રનો સંબંધ થઈ ગયો હતો. અને કાનજી પોતે અતિ ઇન્દ્રિય શક્તિ તથા મૃતાત્માઓ સાથે વાતચીત કરવીની વગેરે બધી પ્રવૃત્તિઓમાં કાફી રસ ધરાવતા હતા અને એ બધું કરતા પણ હતા એટલે ધીરે ધીરે એમ કરીને આ બધી વસ્તુનો રસ રૂટીને પણ લાગી ગયો અને સમય પસાર કરવા માટે રૂટીએ એમાં વધારે ઊંડાણપૂર્વક રસ લેવા માંડ્યો અને એટલે એવું થયું મિત્રો કે ધીરે ધીરે એ એમાં એકદમ ખોપતી ગઈ, કેમ કે જીના વ્યસ્ત હતા એ એકલી હતી, ફાતિમા સાથે ફાવતું નહોતું અને આ એક પ્રવૃત્તિ એને મળી ગઈ
અને ગુણ પ્રવૃત્તિમાં એ ધીરે ધીરે એટલી ખૂપતી ગઈ કે એનું સમયનું ટાઈમ ટેબલ બધું ખોરવવા માંડ્યું, બગડવા માંડ્યું, અને ઊંઘવાનો જાગવાનો સમય કોઈ નિશ્ચિત રહ્યો નહીં, અને ગમે ત્યારે ઊંઘ આવે અથવા ઊંઘ નહીં આવતી એવું થતું, અને એટલે ઊંઘ લાવવા માટે ધીરે ધીરે એની શરાબની માત્રા વધવા માંડી, અને અંતે એક દિવસ જે થવાનું હતું તે થયું. ફાતિમા અને રૂટી વચ્ચે ફાતિમાના પગમાં એક ભૂલમાં બિલાડી અથડાઈ ગઈ અને એ કારણ બન્યું અને ફાતિમા અને રૂટી વચ્ચે ઝઘડો થયો અને એ બંને એકબીજાને સીમા વળોટીને ન કહેવાનું કહી દીધું. જિન્હાની હાલત સ્વાભાવિક છે કે સુડી વચ્ચે સોભારી જેવી થઈ, એટલે એ બધું કઈ કહી ન શક્યા. પરંતુ તે દિવસથી મિત્રો જિન્હા અને રૂટીના સંબંધમાં એક અંતર જરૂર પડી ગયું. હવે આ દરમિયાન બીજી પણ એક અગત્યની ઘટના બની. આપણે અગાઉ જોયું તેમ જિન્હા મુસ્લિમ લીગમાં એના કૌમવાદી વલણને લીધે જોડાવાના ન હતા, પરંતુ લાહોર ખાતે મળેલી મુસ્લિમ લીગની સભામાં એમણે કૌમવાદી એમણે મુસ્લિમ લીગના મુલ્લા મૌલવીઓ તથા કૌમવાદનું સમર્થન કર્યું, જે રૂટી માટે એકદમ આશ્ચર્યજનક અને આઘાતજનક હતું. રૂટીએ એનો વિરોધ પણ કર્યો ત્યારે જિન્હાએ એમ કહ્યું કે તને આ રાજકારણમાં સમજ નહીં પડે, એમ કરીને એને ચૂપ કરી દીધી. બીજી પણ એક વાત બની આ દરમિયાન કે રૂટીએ પોતાની દીકરી દીનાને એની બેસન્ટની થિયોસોફિકલ સોસાયટીની સ્કૂલમાં મૂકવા માટે વાત કરી, ત્યારે જિન્હાએ એની વાત ઉગતા જ કાપી નાખી અને એનો વિરોધ કર્યો અને કહ્યું કે દીના ઇસ્લામ ધર્મ વિશે ભણે તો સારું. જ્યારે રૂટીએ દલીલ કરી કે દીના અડધી મુસ્લિમ તો અડધી પારસી પણ તો છે ને, તો ત્યારે જિન્હાએ પોતાનું અંતિમ ચરણ અથવા અંતિમ પોત પ્રકાશ્યું અને ખુલ્લા શબ્દોમાં કહી દીધું કે રૂટી, જ્યારે તું મને પરણી તે દિવસથી તું મરિયમબાઈ છે અને એટલે મુસલમાન છે, અને હવે આ વાત તું સમજી લઈને કાયમ માટે યાદ રાખે તો સારું. મિત્રો, રૂટી જેવી સ્વતંત્ર અને અતિ સંવેદનશીલ સ્ત્રીના પગ નીચેથી આ સાંભળીને જમીન સરકી ગઈ અને તે જ દિવસથી રૂટીએ કેફી દ્રવ્યો લેવાનું પણ શરૂ કર્યું. થોડા જ વખતમાં એણે જિન્હાનું જિન્હા હાઉસ છોડી દીધું અને તાજમહાલ હોટલના એક શૂટમાં એ રહેવા ચાલી ગઈ. અને મિત્રો, કમનસીબીની વાત એ છે કે મૃત્યુ પર્યંત એના ઘર છોડીને એ જ્યાં આપણે તાજમહાલ હોટલના શૂટમાં જ રહી. જિન્હાના ઘણા પ્રયત્નો છતાં તેઓ વચ્ચે સમાધાન થઈ શક્યું નહીં, કેમ કે જિન્હા પોતે બદલાયા વગર રૂટી પોતાને સ્વીકારે એવું ઈચ્છતા હતા. કેફી દ્રવ્યોના ઓવરડોઝ અને ડિપ્રેશનને લીધે રૂટી પોતાના 29મા જન્મદિવસે, કેટલી યંગ એજ એ મિત્રો, ફક્ત 29 વર્ષની ઉંમર એના જન્મદિવસે આ ફાની દુનિયા છોડી ગઈ. પણ અહીં પણ એક ઘટના બની. મરતા પહેલા એણે કાંજી, જે એનો અને જિન્હાનો કોમન મિત્ર હતો, તેણે એને એક વાત કરી કે જ્યારે અંતિમ સંસ્કાર થાય મારા, તો કાંજીને એમણે કહ્યું કે તમે એ જોજો કે મારા અંતિમ સંસ્કાર હિન્દુ વિધિથી થાય એવી વ્યવસ્થા કરજો. પરંતુ જ્યારે કાંજીએ વાત જિન્હાને કરી ત્યારે ફરી જિન્હાનો સ્વવાદી સ્વભાવે નફાટટાનો હિસાબ માંડી દીધો અને પ્રેમી અને પતિ પર વ્યક્તિવાદ અથવા સ્વવાદ અથવા લાભ સવાર થઈ ગયો. અને એટલે એમણે કાંજીને કહ્યું કે કાંજી, સી વોઝ મરિયમ નોટ રતનભાઈ, અને એટલે અંતે જિન્હાએ રૂટીને દફનાવી દીધી. મિત્રો, હવે થોડી વાર આપણે જિન્હા અને તેમની પુત્રી દીના વિશે પણ કરી લઈએ. જિન્હાને મુસ્તફા કમાલ પાશા, કે જે તુર્કસ્તાનના ખલીફા હતા અને પાછળથી સંમુખત્યાર બની ગયા હતા, અને તેમણે તુર્કસ્તાનને રૂઢિવાળી મુસ્લિમ યુગ તરફથી આધુનિક યુગ તરફ દોરી ગયા હતા. મિત્રો, આપણે ટૂંકમાં થોડીક વાત કહી દઉં તો કમલ પાશા 1923-1938 વચ્ચે તુર્કસ્તાનમાં રાષ્ટ્રપતિ બન્યા હતા અને તે દરમિયાન એમણે એવા સુધારા કર્યા હતા કે જે આપણને આજે પણ સાંભળીને નવાઈ લાગે, બલ્કે હું એવું કહું કે આજે પણ દુનિયામાં ઘણી જગ્યાએ આવા સુધારાઓની જરૂર છે. એમણે એવું કીધું કે મુસ્લિમ નાગરિકોનો એક જ પત્ની કરવાની ફરજ પાડી અને મુલ્લાઓ દ્વારા લગ્ન અમાન્ય ગણી કોર્ટમાં નોંધણી જરૂરી બનાવી, શુક્રવારની રજાની જગ્યાએ રવિવારની રજા કરી, મદ્રેસાઓનો ધાર્મિક શિક્ષણનો પ્રતિબંધ અને અદ્યતન પ્રતિબંધ મૂકી દીધો અને અદ્યતન અભ્યાસક્રમ ચાલુ કર્યો. આવા ઘણા બધા સુધારા એમણે કર્યા અને જેના લીધે તુર્કસ્તાને ઘણી પ્રગતિ કરી, કારણ કે તે વખતે મુસ્લિમ ના જે ખલીફાના રીતે ફક્ત મુસ્લિમ ધર્મનું જ
ત્યાં ઘણી રાજ હતું એ બદલીને એમણે દુનિયા સાથે કદમ મિલાવ્યા. આમ આવા જે કમાલ પાશા હતા એની જીવન કથા ગ્રે વુલ્ફ એ જિન્હાને ખૂબ ગમતી હતી અને જિન્હા જાણી અજાણીએ પોતાની છબી એ કમાલ પાશામાં જોતા અને પોતે પણ એવી ઈચ્છા રાખતા કે હું આના જેવો બનું. અને એટલા જ માટે દીના ઘણીવાર પ્રેમથી જિન્હાને ગ્રે વુલ્ફ પણ કહેતી હતી. પરંતુ વર્ષો પછી ઇતિહાસનું પુનરાવર્તન થયું. દીના એક પારસીના પ્રેમમાં પડી કે જે નસરવાનજી વાડિયા પરિવારના પુત્ર હતા. નેવિલ વાડિયા આપણું જે બોમ્બે ડાઈંગ ગ્રુપ છે તે ગ્રુપના શરૂઆતના સમયની વાત છે. તો એ નેવિલ વાડિયાના પ્રેમમાં પડ્યા ત્યારે જિન્હા એ વાત સ્વીકારી નહીં, કેમ કે મુસલમાનોના નેતા તરીકે એમની પુત્રી દીના જો કોઈ પારસીને પરણે તો એમના વારે બારે વાણ ડૂબી જાય. અને એટલે એમણે કહ્યું કે તને કોઈ મુસ્લિમ યુવક ન મળ્યો. ત્યારે દીનાએ પણ કહ્યું કે તમને પણ કોઈ મુસ્લિમ છોકરી નહીં મળી હતી ને, તમને પણ પારસી છોકરી મળી હતી ને. પરંતુ કમનસીબે આ દીના અને જિન્હાની અંતિમ મુલાકાત હતી. ફરી આપણે જોઈ લઈએ કે પિતા કરતા વ્યક્તિવાદ કે સ્વવાદ એમની પર ચડી બેઠો અને જિન્હા એ પછી એક વાર પણ દીના અને જિન્હા રૂબરૂ મળ્યા નહીં હતા. ફક્ત દીના એમની દફન વિધિમાં હાજર રહ્યા હતા. આમ જિન્હાની કૌટુંબિક જિંદગી એમના નિજી સ્વાર્થ તથા મહત્વાકાંક્ષાને લીધે દૂરદાણી થઈ ગઈ હતી એવું આપણે કહી શકીએ. હવે જિન્હાની કારકિર્દીના ચડાવ ઉતાર વિશે આપણે થોડી વાતો કરીશું જેથી આપણને ખ્યાલ આવે કે જિન્હા રાજકારણમાં કેટલા ઊંચે નીચે પડ્યા. હવે જ્યારે જિન્હા લૂંટીના 18 વર્ષના પૂરા થવાની વાટ જોતા હતા તે વખતની વાત વખતે પણ રાજકીય રીતે જિન્હાના જીવનમાં ઘણી ઉથલપાથલ થઈ. હવે પ્રથમ વિશ્વયુદ્ધ પછી દુનિયાની રાજકીય પરિસ્થિતિઓમાં બધું ઉપર નીચે થઈ રહ્યું હતું અને તેમાં તુર્કસ્તાનના વિશ્વયુદ્ધના પ્રવેશની ભારતના મુસલમાનો પર ડાયરેક્ટ અસર થઈ. આને માટે આપણે જે લડત થઈ તેને આપણે ખિલાફતની લડત તરીકે ઓળખીએ છીએ. તેના વિશે થોડુંક જાણી લઈએ આપણે મિત્રો. તુર્કસ્તાનના ખલીફા અને આખી દુનિયાના મુસલમાનો પોતાના ધર્મના વડા અને તારણહાર માનતા હતા. હાલમાં પણ આપણે જો પેપરમાં વાંચતા હોઈએ રેગ્યુલર તો ખ્યાલ છે કે તુર્કીના રાષ્ટ્રપતિ જે રેચપ તૈયપ અર્દોગન છે એ પોતે ખલીફા બનવાની કોશિશ કરી રહ્યા છે અને મુસ્લિમોના આખી દુનિયાના મુસ્લિમોના તારણહાર બનવા માટે પાકિસ્તાનનો સાથ લઈ જે મનમાં આવે તે કરી રહ્યા છે. તો આ રીતે ખલીફા સિસ્ટમ હતી. અને વળી મુસલમાનો એ માનતા કે જે દેશમાં મુસ્લિમ શાસન હોય એ એમને મન દાર ઉલ હર્બ હતો અને જ્યાં મુસ્લિમ શાસન ન હોય એ એમને મન દાર ઉલ હર્બ હતો અને જ્યાં મુસ્લિમ શાસન હોય એ એમને મન દાર ઉલ ઇસ્લામ હતો. હવે હિન્દુસ્તાન દાર ઉલ હર્બ એટલે કે કાફીરોનો દેશ હતો અને તુર્કસ્તાન દાર ઉલ ઇસ્લામ એટલે કે પવિત્ર દેશ હતો. અને એવું માનતા કે તુર્ક એટલે એ લોકો એવું માનતા કે આપણે આખા વિશ્વને મુસલમાન બનાવી દેવા જોઈએ તો દાર બધા પ્રદેશોને દાર ઉલ ઇસ્લામ બનાવવા જોઈએ એ એમનો ધ્યેય હતો. હવે મિત્રો વિશ્વયુદ્ધમાં તુર્કસ્તાને બ્રિટનના દુશ્મન જર્મનીને સાથ આપ્યો એટલે તુર્કસ્તાન બ્રિટનનું દુશ્મન થઈ ગયું. અને જો યુદ્ધમાં બ્રિટન તુર્કસ્તાન પર હુમલો કરે તો ખલીફાનો જીવ અને સ્થાન બંને જોખમમાં આવી જાય. એટલે મુસ્લિમ લીગ બ્રિટિશરો પાસેથી એવી માંગણી કરતો હતો કે યુદ્ધને અંતે ખલીફાને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. સ્વાભાવિક છે કે યુદ્ધ દરમિયાન બ્રિટન એવી કોઈ ખાતરી આપી શકે નહીં. એટલે મુસલમાનો આ તત્વે આ મુદ્દા પર બ્રિટિશ વિરોધી થઈ ગયા અને આનો લાભ જો મિત્રો આખી ઘટના બની એમાં જિન્હાએ આનો લાભ લેવાની કોશિશ કરી. કઈ રીતે? બહુ પોઝિટિવલી. એટલે જિન્હાએ આનો લાભ લઈને મુસ્લિમ લીગ અને કોંગ્રેસ વચ્ચે સમાધાન કરાવી અને વિદેશી શાસન સામે બંને સંસ્થા એક થઈ લડશે એવું નક્કી કરાવી દીધું. 1916 લખનૌ ખાતેના મુસ્લિમ લીગના અધિવેશનમાં પ્રમુખ સ્થાનેથી જિન્હાએ મુસ્લિમ કોમનું હિત દેશના હિતથી જુદું નથી એ વાત પર ભાર મૂકી મુસ્લિમ લીગ અને કોંગ્રેસની એકતાનું ભગીરથ કામ કર્યું. કારણ કે આ દરમિયાન કોંગ્રેસ તો હતી અંગ્રેજી વિરોધી, મુસ્લિમો અંગ્રેજી તરફિયાત હતી પણ વિરોધી થઈ ગયા અને આનો લાભ લઈ જિન્હાએ આ બંનેને એક કર્યા અને દેશને આઝાદ કરવા માટેનું એક સંયુક્ત અભિયાન બનાવી દીધું. હવે કોંગ્રેસે પણ આ વાતનો સ્વીકાર કરી મુસ્લિમ લીગ સાથે મળી હિન્દુ મુસ્લિમ એકતાનું સમર્થન કર્યું. પણ મિત્રો અહીં એક ટ્વિસ્ટ આવ્યો અને એ ટ્વિસ્ટ બહુ ખતરનાક આવ્યો. એ ટ્વિસ્ટ એ આવ્યો કે ગાંધીજીએ ખિલાફતને મામલે કટ્ટર
અને જળ કહી શકાય એવા અલીભાઈઓને ખોળામાં બેસાડ્યા અને ખિલાફત પ્રત્યે આખું હિન્દુસ્તાન એક છે એવો સંદેશો આપ્યો અને ખિલાફતના રક્ષણ માટેની મુસલમાનોની ચળવળનું નેતૃત્વ પોતે લેશે એવી જાહેરાત કરી. જિન્નાએ જ્યારે આ જાણ્યું ત્યારે એમનો ગુસ્સો ફાટી પડ્યો, એકદમ ભયંકર ગુસ્સે થઈ ગયા. એમનો મત એકદમ સ્પષ્ટ અને રેશનલ હતો મિત્રો. એમના મતે ખિલાફત વળી શું છે, ખલીફા રહે કે જાય, એની સાથે હિન્દુસ્તાનની પ્રજાને શું લેવા દેવા. રાજનીતિમાં આ રીતે મુલ્લા મહંતને ઘસડી લાવવાની નીતિ ભારે જોખમી છે. આમ જિન્હાનું આરોપ સંપૂર્ણ રાષ્ટ્રવાદી, બુદ્ધિશાળી અને તર્કબદ્ધ હતું. એટલે ખિલાફતને પ્રશ્ને એમણે પૂરતો પ્રયત્ન કર્યો મિત્રો કે કોંગ્રેસ અને ગાંધીજી આમાં નહીં પડે. એટલે ખિલાફતને પ્રશ્ને કલકત્તા ખાતે મળેલી કોંગ્રેસની બેઠકમાં જિન્હાએ ગાંધીજીનો વિરોધ કર્યો. એમને આશા હતી કે મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ જેવા પોતાને ટેકો આપશે, પણ કમનસીબે મિત્રો એમણે જિન્હાને ટેકો નહીં આપ્યો. પ્રખર હિન્દુવાદી અને પ્રમુખ એવા લાલા લજપત રાયે પણ જિન્હાને સાથ નહીં આપ્યો. આમ જિન્હા કોંગ્રેસથી હતાશ થયા, કેમ કે તેઓ છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય હતા. તેની સામે જ્યારે ગાંધીજી હજુ 2-3 વર્ષથી જ કોંગ્રેસમાં ભારતમાં જોડાયા હતા કે આવેલા હતા, તે છતાં બધા નેતાઓનું ગાંધીજીને સમર્થન જોઈને એમને કોંગ્રેસ પ્રત્યે અણગમો થયો અને ગાંધીજી પ્રત્યેનો અણગમો તો અનેક ગણો બેવડાઈ ગયો. હવે બ્રિટિશ સરકારે તુર્કસ્તાનને હરાવી અને તેના ઓટોમન સામ્રાજ્યનું નાક કાપીને બદલો લીધો હતો. સ્વાભાવિક જ છે, એમણે બધી આ પ્રથા કાઢી નાખી કે મારે કોઈ ખિલાફ ખલીફા કે કોઈ ખિલાફતની સિસ્ટમ જોઈએ નહીં, કાઢી નાખી અને એમણે બદલો લીધો. વળી ખલીફાને ત્યાંની પ્રજાએ પણ દેશવટો આપી દીધો હતો. છતાં હિન્દુસ્તાનમાં ધર્માંધ મુલ્લા મૌલવીઓ હજુ ખિલાફત બચાવવા હવાતિયા મારતા હતા. કોંગ્રેસ અને ગાંધીજી બંને ખોટા પડ્યા હતા મિત્રો, કમનસીબે બહુ જ ખોટા પડ્યા. હજુ આપણે આગળ જોઈશું કે કેટલી મોટી ભૂલ હતી. આટલું અધૂરું હોય તેમ બીજા વર્ષે ગાંધીજીએ દેશના સ્વાતંત્ર્ય માટે અસહકારની લડતનું એલાન કર્યું. કોંગ્રેસના નાગપુર અધિવેશનમાં જિન્નાએ જાહેરમાં ગાંધીજીની અસહકારની લડતનો પણ વિરોધ કર્યો અને એને લીધે જિન્હાનો પણ આ સભામાં ખૂબ વિરોધ થયો. જિન્હાએ જેવો ગાંધીનો વિરોધ કર્યો એટલે સભામાંથી લોકોએ જિન્હાનો પણ વિરોધ કર્યો. એટલે જિન્હાને થયું કે આઝાદીની લડત હવે ખોટા માર્ગે ચડી રહી છે અને હવે કોંગ્રેસમાં મારો અવાજ કોઈ સાંભળતું નથી, પોતે તદ્દન એકલા પડી ગયા છે. હવે ખિલાફતની વાત આપણે અહીં કહી એક વાત પૂરી કરીએ કે જોઈએ કે આપણે પૂરી જોઈએ કે મુસલમાનો એ ના જે અલીબંધુ આ બાબતે ગાંધીજીને કેટલા છેતર્યા. જે અલીબંધુઓને ગાંધીજીએ ખોળામાં બેસાડ્યા હતા એ અલીબંધુએ ગાંધી સાથે કેટલો મોટો દ્રોહ કર્યો હતો. ગાંધીજીનો સાથ લઈ જે અલીભાઈઓએ હિન્દુ મુસ્લિમ એકતાની વાત કરતા હતા, તેઓએ તુર્કસ્તાનના કમાલ પાશાને અરેબિયાના રાજાને ખલીફા બનવા માટે રૂબરૂ જઈને વિનંતી કરી સમજાવ્યા. પરંતુ આપણે જાણીને નવાઈ લાગશે મિત્રો, મેં તમને કમાલ પાશાની વાત તો અગાઉ કરી છે અને અરેબિયાના રાજાએ પણ એમને સ્પષ્ટ ના પાડી અને બંને જણે ઘસીને ના પાડી દીધી અને એમ કહ્યું કે હવે ખિલાફત ભૂલી જાઓ અને આગળ વધો. પરંતુ ગદ્દાર અલીભાઈઓએ હિન્દુસ્તાનમાં આવીને એવું એલાન કર્યું કે હલકામાં હલકો મુસલમાન પણ ગાંધીજી કરતા વધુ પવિત્ર છે અને હિન્દુસ્તાનના બધા હિન્દુઓ ઇસ્લામનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી આપણી જેહાદ અધૂરી છે. હળાહળ કોમવાદીઓને કોંગ્રેસ અને ગાંધીજીએ સમર્થન આપ્યું હતું અને જ્યારે જિન્નાએ તેનો ઘોર વિરોધ કર્યો હતો, પણ મિત્રો અંતે જે થવાનું હતું એ થઈને જ ગયું અને આવા એલાનને લીધે દેશમાં કોમી હુલ્લડો વધી ગયા. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે અવિશ્વાસ, દ્વેષ તથા ધિક્કારની વાતાવરણ વધતું ગયું. મિત્રો નોંધવા જેવું છે કે જિન્હા એક આખરી પ્રયત્ન પણ કરી ગયો. જિન્હા હજુ હાર્યા નહીં હતા, એમણે કહ્યું કે ચાલો હજુ એક છેલ્લો અંતિમ ઉપાય પણ કરી ગયો અને તે શું હતો કે જિન્હાએ મોતીલાલ નહેરુ અને લાલા લજપત રાયને કોંગ્રેસથી અલગ થઈ એક નવો પક્ષ સ્થાપવા પણ દાવો ડાબી ગયો, પરંતુ એમાં એમની કોઈ દાળ ગળી નહીં. એટલે હવે જિન્હાએ નક્કી કર્યું કે જો મારું રાજકીય અસ્તિત્વ મારે ટકાવી રાખવું હોય તો મુસ્લિમ લીગ સિવાય મને કોઈ આરો નથી. અને એટલે જિન્હાએ મુસ્લિમ લીગ તરફી રાજકારણમાં હવે નું મક્કમતાથી હવે એમનું સમર્થન કર્યું. જિન્હા ખૂબ સારી રીતે જાણતા હતા કે લીગના બીજા નેતાઓની બૌદ્ધિક કક્ષા તેમના કરતા
ઘણી ઉતરતી છે અને તેઓ લોકો પાસે ભવિષ્ય માટેનું કોઈ વિઝન પણ નહીં હતું. પણ જિન્હાને ગાંધીજીની અસહકારની અને સત્યાગ્રહની લડતમાં મુદ્દલે રસ નહીં હતો. આ બી એક ઇન્ટરેસ્ટિંગ બાબત છે મિત્રો, કેમ કે કાનૂન ભંગ, જેલવાસ, અકારણ દુઃખ સહન કરવું, કષ્ટ સહન કરવું, એ વાત જિન્હાના જીવન ધોરણ સાથે જરા પણ બંધ બેસતી ન હતી. ન તો તેઓ એને માટે તૈયાર હતા. આથી જણાવી દઉં સાહેબ તમને, આપ લોકોને જણાવી દઉં કે જિન્હા રેલવેમાં પણ કાયમ ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતા અને અંગ્રેજી ઢબથી અપ ટુ ડેટ જ રહેતા. એટલે મુસ્લિમ લીગમાં ધર્માંધ અને દુરંદેશી વગેરેના લોકો હતા, એટલે હવે એવાના હોવાના લીડર બનીને પણ જિન્હાને કોઈ ફાયદો દેખાતો ન હતો. એટલે એવામાં જિન્હાના અંગત જીવનમાં પણ રૂટી, એટલે કે આપણે જોઈએ રૂટી એટલે કે એમની પત્ની રતનબાઈનું પણ નિધન થયું અને એટલે જિન્હા અત્યંત હતાશ થઈ ગયા હતા. એમના મતે હિન્દુસ્તાનમાં બે વિકલ્પ હતા, એક વામણા માણસો વચ્ચે રહીને લીડરશિપ કરવી અથવા રાજકીય રીતે એક બિન મહત્વની વ્યક્તિ બનીને જીવવું. પણ આ બંને વિકલ્પો જિન્હાને મંજૂર નહીં હતા, એટલે એમણે ત્રીજો વિકલ્પ નક્કી કર્યો અને એ વિચાર્યો એ કે તેઓ જો લંડનમાં સ્થિર થઈ જાય તો. અને મિત્રો ખરેખર એવું જ કર્યું. જિન્હા હવે લંડન સ્થિર થવાનો વિચાર કરવા માંડ્યા હતા અને એટલે જિન્હાએ વિચાર્યું કે હિન્દુસ્તાનના ખટલાઓ લંડનની પ્રિવી કાઉન્સિલમાં આવતા હતા અને એ તેમાં વકીલ તરીકે પુષ્કળ નાણાં અને પ્રસિદ્ધિ કમાઈ શકે તેમ હતા. એટલે એક તક કદાચ, અને બીજું એક તક બીજી હતી કે કદાચ એ બ્રિટિશ રાજકારણમાં પણ પ્રવેશી શકે. એટલે જ્યારે જિન્હાએ 4 ઓક્ટોબર 1930 ના રોજ પ્રથમ ગોળ બીજી પરિષદમાં હાજરી આપવા લંડન પ્રયાણ કર્યું ત્યારે મનમાં લંડન સ્થાયી થવાનો વિચાર પણ સાથે લઈને જ ગયા હતા. ધાર્યા મુજબ ગોળ બીજી પરિષદ નિષ્ફળ ગઈ. એમાં ભાગ લેનાર અન્ય સૌ કોઈ જાણતા હતા કે જિન્હાને સંમત કરવા કરતા અસંમત કરવા વધુ સરળ હતું અને આ જ કદાચ એમનું એક તીક્ષ્ણ હથિયાર હતું. જિન્હા દરેક વસ્તુ અસંમતિથી જીત્યા હતા એવું કહેવાય. અને ખરેખર પણ એમ જ બન્યું. એટલે 3 મહિના સુધી ચાલેલી ગોળ બીજી પરિષદનું પરિણામ શૂન્ય હતું અને એટલે જ કદાચ મજાકમાં મિત્રો એવું પણ કહેવાય છે કે જિન્હાએ આ પાકિસ્તાન પણ આ નન્નાથી અથવા નકારથી મેળવ્યું હતું. પરંતુ આ દરમિયાન જિન્હાએ લંડનમાં શાસક પક્ષ અને વિરોધ પક્ષ એમ બંને પક્ષના રાજકારણીઓ સાથે સંબંધ બનાવવા માંડ્યા હતા. હવે અહીં એક મિત્રો બીજી એક અગત્યની ઘટના બની કે જેમાં આપણે પાકિસ્તાન જેવો દેશ બનવાનો પ્રથમ ખ્યાલ જાહેરમાં આવ્યો. અત્યાર સુધી પછી અંદર અંદર વાતો થતી અથવા ગુપસુપ થતી હતી, પણ પહેલી વાર આ ખ્યાલ જાહેરમાં આવ્યો અને જિન્હાએ આ ખ્યાલ જયારે એમની પાસે આવ્યો કે એમને જાણ્યો ત્યારે શું અભિપ્રાય આપ્યો એ જાણવો પણ ખૂબ અગત્યનો છે. કારણ કે મેં તમને અગાઉ કહ્યું કે જિન્હાનો મકસદ પાકિસ્તાન બનવાનો હતો કે નહીં હતો, તો ન હતો, એના બધા પુરાવાઓ છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે સારે જહાં સે હિન્દોસ્તા હમારા ના રચિયાતા કવિ ઇકબાલ ને આપણે જાણીએ જ છીએ. હવે જ્યારે એમણે આ કાવ્યની રચના કરી ત્યારે તેઓ પ્રખર રાષ્ટ્રવાદી અને હિન્દુ મુસલમાન એકતાના હિમાયતી હતા. પણ હવે તેઓ સંપૂર્ણપણે બદલાઈ ચુક્યા હતા અને મુસ્લિમ લીગના એક જવાબદાર અને પ્રભાવશાળી અગ્રણી બની ગયા હતા. અને એટલે એમણે હિન્દુસ્તા હમારાના કાવ્યમાં સુધારો કરી હવે મુસ્લિમ હે હમ વતન હે સારા જહા હમારા એવું ગાવા માંડ્યું હતું અને મુસલમાનો માટે અલગ રાખી રાજ્યની રચના એ એમનો એકમાત્ર ઉકેલ છે એવું જાહેરમાં એમણે કહેવા માંડ્યું હતું. પરંતુ તેઓ જાણતા હતા કે મુસ્લિમ લીગને જો મનાવવી હોય તો પ્રથમ જિન્હાને મનાવવા પડે. એટલે એમણે જિન્હા સાથે ઘણી મહેનત કરીને અંગત મુલાકાત ગોઠવી અને પોતાનો નિર્ણય રજૂ કર્યો કે જિન્હાજી હિન્દુસ્તાનની લોકશાહીમાં મુસલમાનો લઘુમતીમાં હશે અને મુસલમાનો એમનો તર્ક જુઓ કે હિન્દુસ્તાન જો લોકશાહી થશે એટલે ગરીજો જશે તો સ્વાભાવિક છે કે મુસલમાનો લઘુમતીમાં હશે અને મુસલમાનોએ હિન્દુ પર વર્ષો સુધી શાસન કર્યું છે એટલે બહુમતી તરીકે હિન્દુઓ આ શાસનનો મુસલમાનો પર વેળ વાળશે. જિન્હા ઇકબાલની વાત સાંભળી તદ્દન હળવાશથી કહ્યું, મિસ્ટર ઇકબાલ તમે કવિતા જ લખો, કેમ કે રાજકારણ એ કવિતાની જેમ કલ્પનાનો વિષય નથી. હિન્દુસ્તાનમાં 7 કરોડ મુસલમાન છે એ કઈ નાની સુની વાત નથી. આમ જિન્હાએ કવિ ઇકબાલની વાત મૂળમાંથી જ કાપી અને મક્કમદાદી તેનો અસ્વીકાર કરી અને ટાળે પાણીને ખસકાડી. અંતે જિન્હાએ લંડનમાં એક ઘર ખરીદી લીધું અને બહેન ફાતિમા અને દીકરી દીનાને ત્યાં રહેવા માટે બોલાવી લીધા. ખરેખર સમય કેટલો ગૂઢ અને રહસ્યમય છે કે
કે જે વાતની ચિહ્નાએ ઘસીને ના પાડી હતી તે વાત માટે ભવિષ્યમાં ચિહ્ના જ કારણભૂત બન્યા. મિત્રો, સમય અનપ્રેડિક્ટેબલ પણ છે. જો ચિહ્ના કદાચ લંડનમાં સેટલ થઈ જતે તો એમની ઈચ્છા મુજબ અને એમની ઈચ્છા મુજબ બ્રિટિશ રાજકારણમાં પ્રવેશી જતે તો ઇતિહાસ કદાચ જુદો જ વળાંક લીધો હતો. પણ આપણને ખબર છે કે સમય સમય બળવાન નહીં મનુષ્ય બળવાન, એ વાત સાવ સાચી છે. હવે પહેલી ગોળમેજી પરિષદની નિષ્ફળતા એટલે હતી કે અંગ્રેજોએ કોંગ્રેસને આમંત્રણ આપ્યું નહીં હતું. એટલે એમને લાગ્યું કે આ કારણ છે મુખ્ય કારણ કે કોંગ્રેસ નહીં હતી એટલા માટે. એટલે એવું લાગ્યું એટલે બીજી ગોળમેજી પરિષદ માટે અંગ્રેજોએ કોંગ્રેસને સામેલ કરી અને કોંગ્રેસે ગાંધીજી એકમાત્ર પ્રતિનિધિ તરીકે જાય એવું નક્કી કર્યું. હવે આ ગોળમેજી પરિષદ 4 મહિના માટે મળતી હતી, તેમાં જિન્હાને પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ જિન્હા આ ગોળમેજી પરિષદમાં હાજર તો રહ્યા પરંતુ તેઓ આમાં ઘણા નિષ્ક્રિય રહ્યા હતા. બીજી પરિષદમાં ગાંધીજીનો દબદબો રહ્યો અને એની નોંધ બ્રિટિશ અખબારોએ પણ લીધી હતી અને જેને લીધે ચિહ્નનો ગાંધીજી પ્રત્યેનો અભાવ અણગમો ઘણો વધી ગયો અને કામ સખત ચીડ જેવો બની ગયો હતો. ગાંધીજી આ સમય દરમિયાન લંડનમાં લોક સંપર્કનું પણ ખૂબ કામ કર્યું અને તેના ભાગરૂપે હિન્દુ મુસ્લિમ પ્રશ્ને જિન્હા સાથે સમાધાન થાય એટલે ગાંધીજીએ એક અંગત મુલાકાત પણ ગોઠવી હતી. મિત્રો, આ મુલાકાતની પણ એક રસપ્રદ વાત છે કે જિન્હા આમ તો તૈયાર નહીં થયા, પણ જિન્હા તૈયાર થયા ત્યારે એમણે પોતાની શરતો મૂકી. એક તો ગાંધીજી જે ગરીબ વિસ્તારમાં રહેતા હતા એવા ગરીબ વિસ્તારમાં હું મિટિંગ નહીં કરું, ગાંધીજી મિટિંગ કરવા હું જે ધનાઢ્ય વિસ્તારમાં રહું છું ત્યાં આવવું પડે, ગાંધીજી ત્યાં તૈયાર થયા આવવા. બીજું, જિન્હાને ખબર હતી કે ગાંધીજી જયારે બી કોઈ સાથે મુલાકાત કરે ત્યારે એમની પાસેના જે પેલા આયુર્વેદિક વિવિધ પીણાઓ હોય કે વિવિધ ફળોના રસ હોય તેથી સ્વાગત કરતા. એટલે જિન્હા એ પણ સ્પષ્ટ ના પાડી કે આવો કોઈ રસ કે આવો કોઈ પીણો હું નહીં પીશ, પરંતુ હું વિસ્કી અને સોડા પીશ એ ગાંધીજીને મંજૂર હોય તો જ હું આ મિટિંગ કરવા તૈયાર થઈશ. અને મિત્ર, ગાંધીજી આપણને ખબર છે કે ગાંધીજી શરાબબંધીના પ્રખર પ્રણેતા હતા, પરંતુ આ સાથે તેઓ ખૂબ ખુલ્લા મગજના હતા, જે ખરેખર આજના ગાંધીજીને જેનો આજના ગાંધીજીના અનુયાયીઓમાં સખત અભાવ જોવા મળે છે. તો જિન્હાએ મુલાકાત માટે હા પાડી, પરંતુ આ જે શરત મૂકી ત્યારે વિસ્કી પીવાની પણ ગાંધીજીને છૂટ આપી કે મને કોઈ વાંધો નહીં. અને તમને જાણીને ખૂબ આશ્ચર્ય થશે કે ગાંધીજી આ બાબતે સંપૂર્ણ સંમત થયા અને મિટિંગ દરમિયાન પોતાના હાથે જિન્હાના ગ્લાસમાં સ્કોચ વિસ્કી અને સોડા ભરવાની ટ્રાય પણ કરી, પરંતુ એમની અણઆડવતને લીધે એમને ફાવ્યું નહીં અને જિન્હાએ પોતે પોતાનો પેગ બનાવ્યો. પણ હિન્દુસ્તાનના કમનસીબે આ બેઠક નિષ્ફળ રહી, પરંતુ જિન્હાએ આ બેઠક બાદ લંડનને જ પોતાનો કાયમી મુકામ બહેતર છે એવું મન બનાવી લીધું હતું અને એટલે રાજદ્વારી નોંધણી પત્રકોમાં પણ જિન્હા હિન્દી નાગરિક મટીને બ્રિટિશ નાગરિક બની ગયા હતા. જુઓ મિત્રો, કેવી મોટી સમયની વિડંબણા છે કે ત્યાં જિન્હાએ નક્કી કર્યું કે હું લંડનમાં જ રહીશ, એટલે પાકિસ્તાન બનાવવાનો કે મુસ્લિમ લીગને કંઈ કરવાનો તો સવાલ જ ઊભો થતો નથી. પરંતુ ઇતિહાસને કદાચ મંજૂર નહીં હતું અને એટલે જિન્હાને લંડનમાં જોઈએ તેટલી સફળતા ન મળી. બ્રિટનના બંને રાજકીય પક્ષો લેબર પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટીમાં ઓળખાણ હોવા છતાં તેમાં તેમના રાજકીય પ્રવેશ માટે પણ જિન્હાને કોઈ તક મળી નહીં. વળી પ્રિવી કાઉન્સિલમાં પણ એમને ધાર્યા મુજબની સફળતા નહીં મળી અને એટલે હવે જિન્હા માટે એક રસ્તો હતો કે હવે લંડનમાં એમનું સ્થાન એક વકીલથી વિશેષ કંઈ રહી નહીં ગયું. એટલે તેઓ મનમાં ઊંડે ઊંડે હિન્દુસ્તાન પાછા ફરવા માટેના કોઈ અનુકૂળ અને મોભાદાર લાગે એવા અવસરની રાહ જોતા હતા. આ તરફ મુસ્લિમ લીગ પણ 2 જૂથોમાં વેચાઈ ગયું હતું અને 2 જૂથો વચ્ચે ગળાકાપ હરીફાઈ હતી, એવી હરીફાઈ હતી કે તેનું ભાવિ પણ ડામાડોળ થવા લાગ્યું હતું. આ આવો સમય હતો કે મુસ્લિમ લીગ પણ તૂટી જાય. હવે જો જિન્હાએ મુસ્લિમ લીગનું સુકાન સંભાળવું હોય તો એમણે રાષ્ટ્રવાદી અભિગમ છોડી દેવો પડે. હવે જિન્હા એ માટે પણ તૈયાર હતા, હવે એમને ફક્ત જરૂરત હતી એક મોકાની અને કુદરતે એ મોકો એમને આપ્યો. એ રીતે આપ્યો કે લિયાકત અલી ખાનના લગ્ન થયા અને લગ્નની મધુરજની માણવા લંડન આવ્યા અને લંડન આવ્યા ત્યારે એમણે જિન્હાને મળ્યા અને જિન્હાને વર્તમાન પરિસ્થિતિમાં મુસ્લિમ લીગને તમારા સિવાય કોઈ ઉગારી શકે એમ નથી એ રીતે સમજાવ્યા અને એમને વિનંતી કરી કે માટે તમે એનું નેતૃત્વ સ્વીકાર્યો. જિન્હાને તો દોડવું હતું અને ઢાળ મળી ગયો
અને એટલે નીના લંડન છોડી હિન્દુસ્તાન આવવાનો નિર્ણય લઈ લીધો. ભારતના ભાગ્યમાં પાકિસ્તાન લખાયું હશે તેના અંતિમ ચરણની આ શરૂઆત થઈ. અહીં પણ વિધિની એક વિડંબના વિશે જરૂર જાણવા જેવું છે મિત્રો, કે જે ગાંધીજી સાથેના પૂર્વગ્રહ કે અણબનાવને લીધે જિન્હાએ કોંગ્રેસ છોડી અને લીગમાં નેતાગીરી અપનાવી, તે ગાંધીજીએ તે જ સમયે કોંગ્રેસના સામાન્ય સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. કેમ કે ગાંધીજી એવું ઇચ્છતા હતા કે લોક જાગૃતિ અને લોકસેવાના કાર્યમાં વધુ સમય આપી શકાય અને એમનો કોઈ પણ હોદ્દો અને આ સેવા કાર્યમાં એમને નડે નહીં, એટલા માટે ગાંધીજીએ કોંગ્રેસના સામાન્ય સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. હવે જિન્હા મુસ્લિમની તરફ આગળ વધી ગયા હતા. હવે જિન્હાએ એક ઓબ્ઝર્વેશન કર્યું હતું, એમણે નોંધ્યું હતું કે ગાંધીજી લોક સંપર્ક માટે લોકોમાં ભળી જતા હતા, લોકો જેવો સામાન્ય પહેરવેશ પહેરતા હતા. વળી એમની ટોપીનું પણ ગાંધી ટોપી તરીકે એક ખાસ ચલણ હતું, એટલે જે કોંગ્રેસીઓને કે અનુયાયીઓને આકર્ષતું હતું. હવે જિન્હાનો અકડું સ્વભાવ, લોકો વચ્ચે જવાની સુખ એમને ચીડતી નાના લોકોથી, અને અંગ્રેજી ટીપટોપ પહેરવેશ તેમને લોક સંપર્ક માટે ખાસ નડતો હતો. એટલે બધાની સલાહ હતી કે જિન્હાએ હવે આ છોડવું જોઈએ. અને એટલે જિન્હાએ સ્વભાવની વિરુદ્ધ જઈને પોતાનો અંગ્રેજી પોશાક ત્યાગીને શેરવાની સલવાર અને ઈરાની ઊની ટોપીને પોતાના પહેરવેશમાં સામેલ કરી દીધી. વળી મુસ્લિમોને જીતવા મુસ્લિમોની અસલામ, એમણે એક જ રસ્તો કર્યો કે મુસ્લિમોને જીતવા હોય તો મુસ્લિમોને અસલામતી અસલામત છે એવું મારે શીખવાડવું પડશે. અને એટલે મુસ્લિમોની અસલામતીનો અપપ્રચાર કરવામાં પણ એમણે કોઈ કસર છોડી નહીં. અને જ્યારે એમાં એમને જાજી સફળતા નહીં મળી ત્યારે એમણે એક ખતરનાક સૂત્ર આપ્યું, જે હતું કે ઇસ્લામ ખતરે મેં હે. આમ જિન્હાને હવે રાજકારણમાં કોઈ પણ પ્રકારની રાજરમત રમવાનો કોઈ છોચ નહોતો. બલુચિસ્તાનની એક સભામાં પોતાની સર્વસ્વ એવી સગી બહેન ફાતિમાને એમણે એ કારણસર આવતા રોકી કે ફાતિમા કદી પણ બુરખો પહેરતા નહીં હતા, અને અહીં બલુચિસ્તાનની દરેક સ્ત્રીઓ બુરખા વગર બહાર નીકળતી નહીં હતી, એટલે જો ફાતિમા બુરખા વગર ત્યાં આવે તો એક ખોટો મેસેજ જાય અને જિન્હા ઇસ્લામને નથી માનતા એવો પણ મેસેજ જઈ શકે. એટલા માટે એમણે ફાતિમાને એ સભામાં પણ નહીં લઈ ગયા. અને આમ જિન્હા એ પૂરેપૂરા રાજકારણી અને કોમવાદી બની ગયા હતા. આમ છતાં 1937ની ચૂંટણીમાં જો ઇતિહાસને હજુ પણ કંઈક થોડુંક એમાં કરવું હતું, એટલે આમ છતાં 1937ની ચૂંટણીમાં એકેય પ્રાંતમાં મુસ્લિમ લીગ પોતાની સરકાર બનાવી શકી નહોતી, એટલે જિન્હાએ લાહોર ખાતે મળેલી મુસ્લિમ લીગની વાર્ષિક સભામાં પોતાનો અંતિમ દાવ ખેલી લીધો અને મુસ્લિમ માટેના અલગ રાજ્યોની માંગણીનો ઠરાવ કરી દીધો. કારણ કે જિન્હાને થયું કે હવે પોલિટિકલી તો મારથી કંઈ થઈ શકે એમ નથી, અને એટલે એમણે અંતિમ દાવ ખેલી લીધો. હવે જિન્હા કાયદે આઝમ તરીકે પણ ઓળખાવા લાગ્યા હતા, અને બીજે દિવસે અખબારોએ આ માંગણીને પાકિસ્તાનની માંગણી તરીકે પ્રસ્થાપિત કરી દીધી. હવે આ દરમિયાન એક હજુ સમય એક જુદો ખેલ ખેલી રહ્યો હતો, અથવા સમય હજુ એનો કંઈક પરચો બતાવી રહ્યો હતો. જિન્હાની તંદુરસ્તી હવે જવાબ આપવા લાગી હતી. મદ્રાસની એક સભામાં જતા પહેલા તેઓ બેહોશ થઈ ગયા અને તેમને ડાયરેક્ટ હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા એવી એમની હાલત થઈ ગઈ હતી. અને મિત્રો, સને 1944માં મુંબઈમાં જિન્હાની તબિયત એકદમ લથડી ગઈ. સતત તાવ રહેવો, ખોરાક લગભગ નહીવત જેવો, સખત ખાંસી અને વચ્ચે વચ્ચે થૂંકમાં લોહી પણ બહાર આવતું. આવા સમયે એમણે મુંબઈના એક નિષ્ણાત ડોક્ટર જાલ પટેલનો સંપર્ક કર્યો. હવે આ પણ એક સુખદ આશ્ચર્ય હતું કે હિન્દુઓને સતત ધિક્કારનાર અને હિન્દુસ્તાનના મુસલમાનોના મનમાં હિન્દુઓ વિશે સતત કડવી લાગણી ભરનાર જિન્હાના અંગત સંબંધોમાં ઘણા હિન્દુઓ એમની એકદમ નજીક હતા અને જિન્હા પણ તેમનો પૂરેપૂરો વિશ્વાસ કરતા હતા. દાખલા તરીકે ડોક્ટર જાલ પટેલ, બીજા હતા એમના અંગત રસોઈયો, જે હતો એમનો અંગત નોકર અને રસોઈયો એ હતો ભગવાન ઢોંડે. એટલે ડોક્ટરે જાલ પટેલ પર આટલી ગંભીર બીમારીનો પણ એમને વિશ્વાસ જાલ પટેલ પર કર્યો. હવે જાલ પટેલે ડોક્ટરે તપાસ્યા અને નિદાન કર્યું, ડોક્ટરે તપાસ્યા જિન્હાને અને નિદાન કર્યું કે જિન્હા ઘાતક ગણાતા ક્ષય રોગના અંતિમ તબક્કામાં હતા. અતિશય ધૂમ્રપાન અને શરાબ સેવનને કારણે એમના ફેફસા ખવાઈ ગયા હતા અને લોહીના કણોમાં પણ કેન્સરના વિષાણુ હતા. ડોક્ટર જાલ પટેલના મત મુજબ જિન્હાનું આયુષ્ય હવે ફક્ત 2-3 વર્ષનું હતું. જ્યારે એમણે આવા જિન્હાને કરી ત્યારે જિન્હાએ
એમની પાસે એક વચન માંગ્યું, જો આ સમયે પણ જીનાની તર્ક શક્તિ અથવા એમની બુદ્ધિ શક્તિ કેટલી કામ કરે છે. એમણે એક વચન માંગ્યું કે મારી આયુ મર્યાદાની વાત આપણા બે જણ વચ્ચે જ રહેવી જોઈએ, અને મારી ફાઇલ કે જેમાં મારા તમામ રિપોર્ટ્સ અને સારવારની વિગતો છે એ ફાઇલ ગુપ્ત રહેવી જોઈએ. આ બધું દર્દીના કોઈ પણ નામોલ્લેખ વિનાના કાગળ પર જ રહેવું જોઈએ. ટૂંકમાં આ આખી ફાઇલ કોઈના પણ હાથમાં જાય તો પણ એને કોઈ પણ સંજોગોમાં ખબર નહીં પડે કે આ દર્દી કોણ છે અથવા દર્દીનું નામ એ જાણી નહીં શકે. એવું તમારે વ્યવસ્થા કરવાની. અને મિત્રો, તમને જાણીને નવે લાગશે કે અંત સુધી ડોક્ટર જાલ પટેલે આ વાતને ગુપ્ત જ રાખી, જેથી દુનિયાને કદી ખબર પડી નહીં કે જીનહા જીવલેણ બીમારીથી પીડાય છે અને હવે ખૂબ ટૂંક સમયના જ મહેમાન છે. જાલ પટેલ પર રાષ્ટ્રવાદ કરતા એમના ધંધાનું એથિક્સ વધારે મહત્વનું પુરવાર થયું અને એમણે કદી આ વાતની કોઈને એક ભનક પણ આવવા દીધી નહીં હતી. હવે જીનહાની આ માંદગીને લીધે એમની ગાંધીજી સાથેની એક ખૂબ અગત્યની મુલાકાત પણ પોસ્ટપોન થઈ હતી, જે પાછળથી 3 અઠવાડિયા પછી શક્ય બની. આ મુલાકાત પર મિત્રો આખા દેશ અને દુનિયાની નજર હતી, પરંતુ જીનહા હવે જાણી ગયા હતા કે એમનો આયુષ્ય વધુ વર્ષ નથી, એટલે જે કરવાનું છે તે ખૂબ જલ્દી કરવું પડશે. એટલે ગાંધીજી સાથેની પૂરા 23 દિવસ ચાલેલી મંત્રણામાં જીનહાએ પોતાના દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતના સ્વીકાર માટે બીજી બધી દલીલોને માત્ર નકારથી અવગણી અથવા ઠુકરાવી દીધી. હું તમને થોડા ઉદાહરણ આપું. ગાંધીજી એક દલીલ એવી કરી કે ધારો કે તમારા બનાવેલા પાકિસ્તાનમાં રહેલી લઘુમતીઓ તમારા જ દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને આગળ કરી પોતપોતાના સ્વતંત્ર રાષ્ટ્ર માંગશે તો તમે શું, તમારો શું અભિગમ હશે? બીજું એમણે કહ્યું કે દાખલા તરીકે વિભાજન પછી જે મુસલમાનો અહીં રહી જશે તેના વિશે તમે શું વિચાર્યું છે? તો પહેલા સવાલનો તો જીનહાએ કોઈ જવાબ નહીં આપ્યો, કારણ કે એમણે કીધું કે અમારે એનો જવાબ આપવાની જરૂર નથી. એમની આવી તોષણાઈ રહી હતી. અને બીજા સવાલ માટે એમણે એવું હાસ્યાસ્પદ વાત કરી કે રહી ગયેલા મુસલમાનો પૂરતો હું તમારી પર વિશ્વાસ મૂકવા તૈયાર છું. મિત્રો, આપને જાણીને નવે લાગશે કે તે વખતે મુસલમાનોની કુલ વસ્તી હતી 7-8 કરોડ, અને એમાંથી 3.5 કરોડ જેટલા મુસલમાનો ભારતમાં રહી જતા હતા. તો એ 3.5 કરોડ મુસલમાન માટે તે માટે વિશ્વાસ રાખવા તૈયાર હતા, બાકીના માટે નહીં. આ કોઈ જાતની તાર્કિક દલીલ ન જ હતી. એટલે આવી ઘણી તાર્કિક દલીલોનો ઉડ્ડન અથવા નકારમાં જવાબ આપી એમણે વીટો વાળી દીધો. મિત્રો, તે વખતના વાઇસરોય લોર્ડ વેવેલે પણ પોતાની અંગત ડાયરીમાં નોંધ્યું છે કે મંત્રણા દરમિયાન જીનહાનું કામ વધુ આસાન હતું, કેમ કે એમણે તો માત્ર ગાંધીજીના પ્રસ્તાવોનો ઇનકાર જ કરવાનો હતો. હવે મિત્રો, પાકિસ્તાન મેળવવા જીનહાએ બીજા શું દાવપેચ કર્યા તે વિશે આપણે થોડુંક જોઈ લઈએ. હવે 1945માં બીજા વિશ્વયુદ્ધ સમાપ્તિ પછી દુનિયાના ઘણા બધા સમીકરણો બદલાઈ ગયા હતા, એ રીતે બ્રિટનમાં પણ એમની પ્રાયોરિટી ચેન્જ થઈ ગઈ હતી. એટલે બ્રિટનમાં નવી ચૂંટણીઓ યોજાય અને એમાં ચર્ચ યુદ્ધ વિજેતા હોવા છતાં ચર્ચિલ તથા તેના રૂઢિચુસ્ત પક્ષને બ્રિટનની શાણી પ્રજાએ જાકારો આપ્યો હતો, અને મજૂર પક્ષ જ લાયક છે એવું શાણ પણ પ્રજાએ દેખાડ્યું. આમ બ્રિટનનો પ્રજામત હવે પોતાના દેશની પુનઃરચનાને વધારે મહત્વ આપતો હતો, અને એટલે જ વડાપ્રધાન એટલી, જે પહેલા વડાપ્રધાન બન્યા એ એટલી હતા, અને એમણે પોતાના પ્રથમ વાયુ સંદેશમાં જ કહી દીધું હતું કે હિન્દુસ્તાનની પ્રજાને એમની ઈચ્છા મુજબનું બંધારણ ઘડવાનો પૂરેપૂરો અધિકાર છે. એનો મતલબ એમ કે બ્રિટનની સરકાર હવે જલ્દીમાં જલ્દી ભારતથી પોતાનો પીછો છોડાવવા માંગતી હતી. હવે જીનહા વધુ સાવધ અને ઉટાવળા થઈ ગયા હતા, કેમ કે એક બાજુ તબિયત સાથ આપી નહીં રહી હતી અને બીજી તરફ પાકિસ્તાન બનાવવા માટે તો હજુ કઈ જ નહીં બન્યું હતું, હજુ તો ઘણું કામ બાકી હતું. અને સરહદનો પ્રાંત ભલે મુસ્લિમ બહુમાંથી વળ્યો હતો, પરંતુ સરહદ પ્રાંતના પઠાણો કોંગ્રેસ તરફી હતા, અને એટલે જીનહાએ એ તોડવા માટે હવે ચાલ રચી, અને એ તોડવા એમણે પેશાવરના કમિશનર ઇસ્કંદર મિર્ઝાને અને લીક તરફી ભોપાળના નવાબની એક મુલાકાત ગોઠવી. તે જમાનામાં મિત્રો, તે જમાનામાં ભોપાળના નવાબે આ કામ કરવા માટે 1 કરોડ સુધીની રકમની ઓફર ઇસ્કંદર મિર્ઝાને આપી કે તમે ચિંતા નહીં કરો, હું 1 કરોડ રૂપિયા સુધી ખર્ચો કરવા તૈયાર છું. અને મિર્ઝાને માટે પણ આ વસ્તુ બંને હાથમાં લડ્ડુ જેવી હતી, સેવાની સેવા અને મેવા તો ખાવા મળશે જ, એટલે નફાનો સોદો હતો. આમ જીનહાએ
ઇસ્કંદર મિર્ઝા રૂપી હાથો તૈયાર કરી સરહદ પ્રાંતમાં મુસ્લિમ લીગની કુહાડી ત્યાં પઠાણોને ઇસ્લામ ખતરે મેના પાઠો કુહાડીથી ત્યાંના પઠાણોને ઇસ્લામ ખતરે મે હે ના પાઠો ભણાવી દીધા. હવે બીજી એક બહુ જ જરૂરી વાત ઘટના આકાર લઈ રહી હતી કે 25 જૂન 1946 ના રોજ સિવલા ખાતે વાઇસરોય લોર્ડ વેવલે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે એક ખાસ પરિષદનું આયોજન કર્યું હતું કે જેમાં સર પેથિક લોરેન્સ તેના વડા હતા. હવે આ આયોજનનો મતલબ એવો હતો કે જેમાં કેબિનેટ સર પેથિક લોરેન્સ કેબિનેટ મિશન હિન્દુસ્તાન વિશેના નક્કી કરેલા માળખાની ચર્ચા કરે અને કોંગ્રેસ તરફથી પ્રમુખ હવે મિત્રો આ બે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે એક મીટિંગ કરી જે સર પેથિક લોરેન્સ જેના વડા હતા અને તેમાં હિન્દુસ્તાનનો આઝાદીનો ઉકેલ લાવવાનો હતો. હવે આમાં પણ એક ઘણી જ રસપ્રદ બાબત છે કે કોંગ્રેસ તરફથી પ્રમુખ તરીકે મૌલાના આઝાદ સાથે કુલ 4 જણા અને મુસ્લિમ લીગના પ્રમુખ જિન્હા સહિત કુલ 4 પ્રતિનિધિઓ હતા. આમ મિત્રો અહી આમ જોઈએ તો કુલ 8 જણા હતા. એ 8 જણાના પ્રતિનિધિ મંડળમાં કોંગ્રેસના 2 અને મુસ્લિમ લીગના 4 એમ મળીને કુલ 6 મુસલમાનો હતા. એટલે 8 જણની કમિટીમાં 6 તો મુસ્લિમ હતા, ભલે કોંગ્રેસના 2 હતા અને મુસ્લિમ લીગના 4 હતા એમ કરીને. આમ 8 પ્રતિનિધિમાં કુલ 6 મુસલમાન હોવાથી મુસ્લિમોને અન્યાય થવાની તો કોઈ ગુંજાઈશ રહેતી જ નહીં હતી. પરંતુ આપણે અગાઉ જોયું તેમ જિન્હા પાસે એક જબરજસ્ત કળા હતી અને તે એ કે કોઈ પણ વસ્તુનો દરાર ઇનકાર કરવો અથવા એને અમાન્ય ગણી લેવું. અને જ્યારે પણ જિન્હાની સામે કોઈ પણ મુસલમાન આવે કે જે જિન્હાના સામે પક્ષે હોય, પછી ભલે એ કોંગ્રેસ હોય કે બીજા કોઈ સંસ્થાન હોય, જિન્હાને 1 જ ટક્યા કલમ રહેતી જેવી કે વિશ્વાસદ્રોહી મુસલમાન છે અથવા ગદ્દાર મુસલમાન છે અથવા ધર્મભ્રષ્ટ મુસલમાન છે અને એટલે એને મુસલમાન કહી જ ન શકાય. વિધિની વક્રતા જુઓ મિત્રો કે જિન્હા પોતે ઇસ્માઇલી ખોજામાંથી અસ્નાઈશ્રી બની ગયા હતા આગા ખાનના ડરને લીધે. વળી જિન્હાને ઇસ્લામ, હદીસ, કુરાન કે નમાઝ કસ્સા સાથે કોઈ સંબંધ કે દિલચસ્પી નહોતી. વળી એ ઓછું હોય તેમ શરાબ, ધૂમ્રપાન અને ડુક્કરનું માંસ કે જે ઇસ્લામમાં વર્જ્ય છે તે પણ તેમનો નિયમિત શોખ હતો. અને આ બધું હોવા છતાં જિન્હા સામે પક્ષે રહ્યા મુસલમાનોનું વર્ચસ્વ કે વજૂદ વિશ્વાસદ્રોહી કે ધર્મભ્રષ્ટ કહી તોડી નાખતા અને એ રીતે એ કોન્ફિડન્સથી એ પોતાની વાત રજૂ કરતા. હવે સિમલા ખાતેની પરિષદમાં પણ તેઓએ કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદ સાથે હસ્તનું હાથ મેળવવાનો ઇનકાર કર્યો અને તેઓ હિન્દુઓના કઠપૂટળી છે તેવું સિદ્ધ કરવાની કોશિશ કરી. જેના માત્ર આક્ષેપ કરતા, પુરવાર કરવાની જવાબદારી નહીં, આક્ષેપ કરી દેતા અને એમણે કીધું કે ભાઈ કોણ મૌલાના આઝાદ તો હિન્દુઓની કઠપૂટળી છે. હવે આ સભાની શરૂઆતમાં જ જો કોંગ્રેસે પણ ઘણો પ્રયત્ન કર્યો અને પોઝિટિવ એટીટ્યુડથી કર્યો, એટલે સભાની શરૂઆતમાં જ જવાહરલાલ એકદમ ખુલ્લા દિલથી સર પેથિક લોરેન્સને કહ્યું કે જો તમે સાચે જ સત્તા સોંપણી કરવા માંગતા હોય તો તમે જે કોઈ યોગ્ય લાગે તેને સત્તા સોંપણી કરો, ભલે ને એ પછી જિન્હા કેમ ના હોય. અમારું ધ્યેય તો હિન્દુસ્તાનનું સ્વાતંત્ર્ય છે. હવે જવાહરલાલની આ જાહેરાતે જિન્નાને ઉડવામાં મૂકી દીધા. જિન્ના કન્ફ્યુઝ થઈ ગયા. એમને એમનું પાકિસ્તાન અને અત્યાર સુધીની રમેલી રાજ રમત જોખમમાં લાગી અને એટલે અહીં પણ એમને પહેલા કબૂલ થયા અને પાછળથી ફેરવી પડ્યું કે તેઓ આવી કોઈ વાતમાં સંમત ન હતા. આમ ફરી જિન્હાનો નન્નો નિષ્ફળતા માટે જવાબદાર રહ્યો. સિમલા પરિષદમાંથી પાછા ફરતા જિન્હા ફરી એકદમ ગંભીર બીમાર થઈ ગયા અને એમને ટ્રેનમાંથી જ સીધા ડોક્ટર જાલ પટેલની સારવાર હેઠળ લઈ જવા પડ્યા. હવે જિન્હા કોઈ પણ રીતે કોઈ પણ વાતને તોડવા અને મરોડવાના પ્રયત્નો જ કરતા કે જેથી અંતે એમની જ વાત બધા પર હાવી થઈ જાય. કોંગ્રેસ સાથે મંત્રણા માટે પણ પહેલા એવો વાદો લીધો કે મૌલાના આઝાદ ભલે કોંગ્રેસ પ્રમુખ હોય પણ તેઓ ભ્રષ્ટ મુસલમાન છે એટલે હું તેની સાથે વાત નહીં કરીશ. મિત્રો અહીં તમને એક વાત જણાવી દઉં કે મૌલાના આઝાદ ઇસ્લામિક સ્કોલર તરીકે ખૂબ પ્રખ્યાત હતા અથવા એ ઇસ્લામિક થિયોલોજીન કહેવાતા, એટલે ઇસ્લામ ધર્મના ઊંડા અભ્યાસો હતા. પણ છતાં અને એની સરખામણીમાં જિન્હા લગભગ અભળ કહી શકાય, ઇસ્લામિક બાબતમાં પણ કહી શકાય એવા હતા, છતાં જિન્હા એમને આ રીતે બ્લેમ કરતા હતા. આનો તોડ કોંગ્રેસે અપમાન ગળી જઈને પણ કાઢ્યો કે કોંગ્રેસ હતું કે ચાલો અંગ્રેજો જાય પહેલા, એટલે કાઢ્યો કે ભલે જવાહરલાલ વાત કરશે
પ્રમુખ તરીકે મૌલાના આચાર્ય નથી મળવું, તો કઈ વાંધો નહીં, કોંગ્રેસ વતી જવાહરલાલ વાત કરશે. અને તો જિન્હા ફસાઈ ગયા એટલે પાછા જિન્હા કે એવી વાત લાવ્યા કે એવી વાત લાવે કે કોંગ્રેસ કે અંગ્રેજો બંનેને મંજૂર નહીં હોય. હવે આ તરફ બ્રિટિશ સરકાર હિન્દુસ્તાનને ઝડપથી આઝાદ કરવા, મેં તમને કહ્યું તેમ ઝડપથી આઝાદ કરવા માંગતી હતી. અને એટલે ખરેખર એક રસપ્રદ સિચ્યુએશન ઉભી થઈ. કેબિનેટ મિશન પ્લાન હેઠળ બ્રિટિશ હાકમોએ એક સ્પષ્ટ નીતિની ઘોષણા કરી દીધી કે જો કોઈ પક્ષ આ બંધારણ પ્રક્રિયાનો સ્વીકાર નહીં કરશે તો સરકાર એને એક પક્ષી રીતે પણ આગળ દબાવશે. અહીં ફરી તકવાદી જિન્હાએ મુસ્લિમ લીગ વતી આનો સ્વીકાર કરી લીધો, કેમ કે જિન્હાને ખબર હતી કે કોંગ્રેસ આ સ્વીકારવાની નથી એટલે રહી જશે હું, એટલે મુસ્લિમ લીગ અને હું રહી જઈશ, તો સ્વાભાવિક છે કે હું કોંગ્રેસ આનો સ્વીકાર નહીં કરે એટલે મારા સિવાય કે મુસ્લિમ લીગ સિવાય કોઈ વિકલ્પ બચશે નહીં અને મને સરકારના ચોરો નિમંત્રણ મળશે. એટલે જિન્હાએ નક્કી કરી લીધું હતું કે જો હિન્દુસ્તાનનું વડાપ્રધાન પદ મળતું હોય તો આપણે પાકિસ્તાનને ભૂલી જવું અને મુસ્લિમ લીગ તો મારા ગજવામાં છે, એમને તો સમજાવી લઈશું. પરંતુ મિત્રો છે ને, જો આવું બનતે કદાચ તો પણ આખી ઘટના જુદી બનતે. એટલે આ કથામાં આવા ઘણા બધા રસપ્રદ વળાકો પાકિસ્તાન બનવા પહેલા આવી ગયા. હવે જોયું કે જિન્હાને સરકારે ચોરો નિમંત્રણ મળતે તો તેઓ હિન્દુસ્તાનના વડાપ્રધાન બનતે, તો પાકિસ્તાનનું મહત્વ વિચલાઈ જતે. પરંતુ બ્રિટિશરો એવું માનતા હતા કે કોંગ્રેસ દેશની 75% વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે અને કોંગ્રેસ વગરની મુસ્લિમ લીગની સરકાર રચવા દઈએ તો માથા કરતા પાઘડી ઘણી મોટી એવો ઘાટ થાય અને એનો વ્યવહારુ ઉકેલ પણ નહીં હતો. એટલે બ્રિટિશરોએ લીગને આમંત્રણ આપ્યું જ નહીં. હવે જિન્હાની હાલત કફોડી થઈ, કેમ કે કેબિનેટ યોજનાના સ્વીકારથી લીગના ઘણા બધા લીડરો નારાજ થયા હતા અને હવે વડાપ્રધાન પદ પણ નહીં મળ્યું તો જિન્હાના બાવાના બેઉ બગડ્યા જેવું થાય. અને એટલે જિન્હાએ અંતિમ ફટકો મારી દીધો અને દિલ્હીમાં મુસ્લિમ લીગના ધારાસભ્યોની એક બેઠક બોલાવી અને એ બેઠકમાં પાકિસ્તાન જ આપણું અંતિમ ધ્યેય છે એવું એલાન કરીને પવિત્ર કુરાને શરીફ પર હાથ મુકાવીને અલ્લાહના નામે સોગંદ ખવાવી લઈને પોતાની જાતને બચાવી લીધી અને પોતે જ લીગના ઉદ્ધારક છે એવું સાબિત કરી ફરી લીગના સર્વે સર્વા બની ગયા. હવે આ તરફ બ્રિટિશ સરકારે એમને થોડા નિયમોમાં બાંધછોડ કરી અને કોંગ્રેસને કેબિનેટ મિશન યોજના માટે બનાવી લીધી. જો મિત્રો હવે પાછી ઘટના ફેરવાઈ ગઈ. પહેલા કોંગ્રેસે ના પાડી એટલે જિન્હાને લાગતું હતું કે બ્રિટિશો કયા મુજબ મને બોલાવશે. હવે પણ એમને લાગ્યું કે એમને બોલાવ્યા નહીં એટલે એમને જોયું કે હું અટવાઈ જઈશ, એટલે એમણે મુસ્લિમ લીગમાં આવું નક્કી કરીને એ મુસ્લિમ લીગના નેતા પાછા સ્થાપિત થઈ ગયા. પણ હવે અંગ્રેજોએ પોતાની થોડી શરતોમાં બાંધછોડ કરી અને કોંગ્રેસને મનાવી લીધી અને એમને ખબર હતી કે જિન્હા તો પહેલેથી કબૂલ જ હતા, એટલે જો મજાની સિચ્યુએશન ક્રિએટ થઈ ગઈ. મિત્રો હવે બ્રિટિશ સરકારે બાંધછોડ કરી, કોંગ્રેસને કેબિનેટ મિશન માટે બનાવી લીધી અને જવાહરલાલે સરકાર રચી પણ દીધી. લીગ તો પહેલેથી સંમત જ હતી, પરંતુ હવે જિન્હાને કેબિનેટ યોજના માંથી છટકવા માટે મોકો જોઈતો હતો, કારણ કે જિન્હાને તો વાપસ આવી ગયા છે એટલે એ મોકાની રાહ જોતા હતા. અને જવાહરલાલે એ વાત એવો મોકો એમને બહુ સહેલાઈથી આપી દીધો. જવાહરલાલે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે મિશને સૂચવેલા માળખામાં બહુમતીના ધોરણે લોકશાહી પરંપરાથી કોઈ પણ સુધારા કરી શકાશે. બસ જિન્હાએ આ વાત પકડી અને કાગનો વાત બનાવી દીધો અને મુસ્લિમ લીગની કેબિનેટ મિશન યોજનાની સ્વીકૃતિ પાછી ખેંચી લીધી અને એટલે એમને મુસ્લિમ લીગની કારોબારીમાં અંતિમ રણસિંગ ફૂંકી દીધું. આમ કરી અને એમને હથોડો મારી દીધો અને અંતિમ રણસિંગ ફૂંકી દીધું, જે ખરેખર ભયંકર હતું મિત્રો. અને એમાં એમનું કોમવાદી માનસ સંપૂર્ણપણે પ્રગટ થયું, બલ્કે તે ઉપરાંત માનવતાની વિરુદ્ધનું પણ હતું એવું આપણને લાગે. એમણે શું કહ્યું તે સાંભળવા જેવું છે, બહુ ધ્યાનથી સાંભળવા જેવું છે. એમણે એમ કહ્યું કે આજથી હવે આપણે બંધારણીય લડતને અલવિદા કહીએ છીએ અને નીતિ અનીતિ ની કોઈ પણ ચર્ચા હવે અસ્થાને છે. હવે મુસ્લિમોના પ્રત્યેક લોહીના ટીપા સામે, સાંભળજો બધું, મુસ્લિમોના પ્રત્યેક લોહીના ટીપા સામે બિન મુસ્લિમોનું, હિન્દુઓનું નહીં માત્ર, બિન મુસ્લિમોનું લોહી વેવડાવ્યા સિવાય કોઈ વિકલ્પ જ નથી. અને આના અમલ માટે એટલે લોકોને આ વસ્તુઓમાં અમલ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે એમણે 16 ડિસેમ્બર શુક્રવારને પવિત્ર દિવસ જાહેર કર્યો. હવે મિત્રો જિન્હાએ ધમકી અને ડરાવવાની સ્ટ્રેટેજી અપનાવી હતી. અહીં એક ખૂબ ખરાબ ઘટના બની.
આનાથી દેશમાં લોહિયાળ રમખાણોની શરૂઆત થઈ. 16 ડિસેમ્બરે બંગાળમાં સોહરાવર્દીની સરકારે આ દિવસને વ્યવસ્થિત કતલેઆમ અને ગુંડારાજ તરીકે ઉજવ્યો. મિત્રો, એ સોહરાવર્દીએ દરેક પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ અધિકારીઓ ગોઠવી દીધા હતા. દરેકને સૂચના હતી કે કોઈ જાતના એક્શન નહીં લેવા અને કોઈ જાતે જે થતું તે થવા દેવાનું, અને એ રીતે છૂટો દોર એને મુસ્લિમોને આપ્યો હતો. અને સતત 2 દિવસ સુધી હિન્દુઓ અને શીખોના મંદિરો મિલકતો સળગતા રહ્યા, અનેક લાશો રસ્તાઓ પર રઝળતી રહી. હવે 2 દિવસ હિન્દુઓ પર કશું રક્ષણ થયું નહીં એટલે હિન્દુઓ અને શીખો ભેગા થયા અને એમને થયું કે હવે આપણો બચાવ આપણે જાતે જ કરવો પડશે. અને 3 દિવસે એટલે હિન્દુઓ અને શીખોએ પ્રચંડ વર્તો હુમલો કર્યો, જે મુસલમાનોને કળવળી જાય એવો હતો. અને આથી આ રમખાણે દેશના અન્ય ભાગોમાં પણ કોમી રમખાણોનો પલીતો ચાપી દીધો. આ રમખાણોની વાત મિત્રો હું તમને એટલા માટે કહી રહ્યો છું કે હવે જિન્હા અને મુસ્લિમ લીગ પાકિસ્તાન માટેની પોતાની માંગ પૂરી કર્યા સિવાય કોઈ વિકલ્પ જ નથી એવું તેઓ બ્રિટિશ સરકાર અને કોંગ્રેસ પર દબાણ લાવવા માંગતા હતા. નહીં તો દેશમાં અંધાધૂંધી, અવ્યવસ્થા અને એક સિવિલ વોર જેવું થઈ જશે એવો એમનો ભૂગર્ભ ગુપ્ત સંદેશ હતો. અને એવું જ થયું. પરંતુ આખરે વાઇસરોયના ખાસ આમંત્રણથી જિન્હા સંમત થયા અને મુસ્લિમ લીગ સરકારમાં જોડાય. કારણ કે વાઇસરોય દબાણ કર્યું એટલે મુસ્લિમ લીગ જોડાય. પરંતુ જાહેરમાં જોડાય તો ખરા, પણ જાહેરમાં લિયાકત અલી ખાને સ્પષ્ટ કહ્યું કે આ જોડાણનો હેતુ અંદર રહીને સરકારને તોડવાનો તથા પાકિસ્તાનને મેળવવાનો જ છે. મિત્રો, મારે એ કહેવાની કોઈ જરૂર નથી કે આ શબ્દો ભરે લિયાકત અલી ખાનના હતા, પરંતુ વિચારો અને ઈરાદાઓ તો મોહમ્મદ અલી જિન્હાના જ હતા. અને એટલે જ જિન્હાના પ્લાન મુજબ કોંગ્રેસને સરકાર ચલાવવા માટે મુસ્લિમ લીગ એક અંતરાયો વાળી કઠિન ધ્યેય વગરની અને પરિણામ વગરની દોડત સાબિત થઈ અને આમ સરકાર તૂટી પડી. આમ બંધારણની મડાગાંઠનો ઉકેલ વાઇસરોય વેવેલ લાવી શક્યા નહીં, અને તેથી એમણે આ ઉકેલ માટે બ્રિટિશ સરકારને લખ્યું અને લંડન ખાતે બ્રિટિશના બધા પક્ષો વચ્ચે હિન્દુસ્તાનના બધા પક્ષો વચ્ચે એક મિટિંગનું આયોજન કર્યું. હવે જિન્હા ખૂબ સારી રીતે જાણતા હતા કે ભૂતપૂર્વ પ્રધાન ચર્ચિલ હિન્દુસ્તાનને આઝાદી આપવાના મતના ન હતા, પરંતુ અત્યારે વિરોધ પક્ષમાં હતા, અને કદાચ જો આપવી જ પડે તો હિન્દુઓના ભોગે પણ મુસલમાનો તરફ એમનો ઝુકાવ હતો. અને એટલે જ જિન્હા માટે શાસક પક્ષના વડા એટલી કરતા વિરોધ પક્ષના ચર્ચિલ પોતાના ફાયદા માટે વધારે જરૂરી હતા. અને તેથી જ ચર્ચિલ અને જિન્હા વચ્ચે એક ગુપ્ત મિટિંગ થઈ, અને એ ગુપ્ત મિટિંગમાં એક સમજૂતી થઈ મિત્રો. અને સમજૂતી એવી હતી કે તેઓ ગુમનામ નામે એકબીજા સાથે નિયમિત પત્ર વ્યવહાર કરશે, કે જે બંનેના હિતોને અને વિચારોની આપલે માટે જરૂરી હશે. આમ મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે જુલિયટ એટલે કે ચર્ચિલ અને મરિયમ એટલે કે જિન્હા એ બંને પાકિસ્તાન બન્યું ત્યાં સુધી આ ગુપ્ત નામોથી ગુપ્ત પત્ર વ્યવહાર કર્યો હતો. હવે વાઇસરોય વેવલ એ ચર્ચિલના પક્કા અનુયાયી હતા, અને એટલે એ બ્રિટિશનો જે એમનો વાત હતો ચર્ચિલનો, એ રીતે ભારતને આઝાદી માટે બહુ પોઝિટિવ નહીં હતા, અને એ બ્રિટિશ વડાપ્રધાન એટલી સારી રીતે જાણતા હતા. અને તેથી એમને લાગ્યું કે જ્યાં સુધી વાઇસરોય વેવલ હશે ત્યાં સુધી હિન્દુસ્તાનની આઝાદીમાં કંઈ ને કંઈ ગૂંચવાળો એ લાવ્યા કરશે, અને એટલા એવો એમનો પાકો મત હતો અને જે સાચો પણ હતો. અને એટલે જ એમણે વાઇસરોય તરીકે વેવેલને પાછા બોલાવી અને વડાપ્રધાન એટલીએ લોર્ડ લુઈ માઉન્ટબેટનની નિમણૂક કરી. આ લોર્ડ લુઈ માઉન્ટબેટન ખૂબ કાબિલ હતા. આપણે 2 લીટીમાં એમના વિશે જરા જાણી લઈએ કે લોર્ડ માઉન્ટબેટન બ્રિટિશ નૌકાદળના વડા હતા અને વિશ્વયુદ્ધ દરમિયાન એક વિજેતાની છાપ ધરાવતા હતા. વિજેતા લીડર તરીકેની એમની છાપ હતી, એમની સ્ટ્રેટેજી હતી, અને એકદમ વિચક્ષણ, તીવ્ર બુદ્ધિશક્તિ અને ત્વરિત અને મક્કમ નિર્ણય શક્તિ માટે તેઓ જાણીતા હતા. એમણે ભારતમાં આવી સૌપ્રથમ શું કર્યું? એમણે ભારતમાં આવી સૌપ્રથમ બધા નેતાઓની ખાસિયત જાણવાની કોશિશ કરી, અને એ માટે એમણે એક બ્રિટિશ અધિકારી જ્યોર્જ કેટલિન સાથે મુલાકાત કરી. કેમ કે આ જ્યોર્જ કેટલિન ઘણા વર્ષથી હિન્દુસ્તાનમાં રહેતા હતા અને એ બધા નેતાઓની સાથે ડાયરેક્ટલી
પર ઇનડાયરેક્ટલી જોડાયેલા હતા. હવે જ્યોર્જ કેટલીને માઉન્ટ બેટન ને જિન્હા વિશે જે કહ્યું તે ખૂબ ચોંકાવનારું પણ સત્ય હતું. એમણે માઉન્ટ બેટન ને જ્યોર્જ કેટલી ને કહ્યું કે તમે જિન્હાનો ક્યારેય ભરોસો કરતા નહીં, આ માણસ ગમે ત્યારે બોલ્યું ફરી જશે. એટલે તમે જો આવી કફોડી સ્થિતિમાંથી બચવા માંગતા હોય તો જિન્હા સાથેની કોઈ પણ અગત્યની વાતચીત દરમિયાન કોઈ એક મહત્વની ત્રીજી વ્યક્તિને જરૂરથી હાજર રાખશો. મિત્રો, આવો સ્પષ્ટ મત જિન્હા વિશે જ્યોર્જ કેટલીને લોર્ડ માઉન્ટ બેટનને આપ્યો હતો અને એમણે પાકો મનમાં બાંધી દીધો હતો. હવે લોર્ડ માઉન્ટ બેટનની જિન્હા તેમજ કોંગ્રેસના અન્ય આગેવાનો સાથેની મિટિંગથી માઉન્ટ બેટનને લાગ્યું કે જિન્હાના મતે હવે પાકિસ્તાન જ એકમાત્ર ઉકેલ છે અને વિભાજન સિવાય કોઈ માર્ગ વસ્તો નથી. એટલે માઉન્ટ બેટને બંને પક્ષો સાથે ચર્ચા વિચારણા બાદ એક મુસદ્દો તૈયાર કર્યો. એ મુસદ્દો એમણે બ્રિટિશ વડાપ્રધાન એટલીને પણ મોકલી આપ્યો. બીજો, એમને પણ ખબર હતી કે ચર્ચિલ જિન્હા સાથે સંપર્કમાં છે અને એટલે એમણે એ મુસદ્દો મોકલીને ચર્ચિલને પણ વિશ્વાસમાં લઈ લીધા કે તેઓ જિન્હાને આ બાબતમાં તરફેણ કે મદદ ન કરે. આમ બધો ત્રાગડો એમણે રચી લીધો અને હવે આ મુદ્દા પર સત્તાવાર સંમતિ મેળવવા 2 જૂન 1947 ના રોજ દિલ્હીમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગના પ્રતિનિધિઓની એક બેઠક બોલાવી. માઉન્ટ બેટને પૂરા 2 કલાક મુસદ્દો સમજાવીને અંતે એલાન કર્યું કે મને આજે જો મિત્રો એમણે બહુ જ કોઈ તક નહીં આપી. એમણે બહુ સ્પષ્ટ કહ્યું કે મને એટલે કે 2 જૂન 1947 રાત્રે આજે મધ્યરાત્રિના 12 વાગ્યા પહેલા બંને પક્ષોની લેખિત સંમતિ મળી જવી જોઈએ. જો આમ નહીં થાય તો જે પક્ષ સંમત થશે એને સત્તાની સોંપણી કરી બ્રિટિશરો વિદાય લેશે. મિટિંગના અંતે મિટિંગ પછી એમણે જિન્હાને રોક્યા, મારે તમારી સાથે એક પર્સનલ વાત કરવી છે, અને ખાસ રોકીને કહ્યું કે મિસ્ટર જિન્હા, ચર્ચિલે આપણે માટે એક ખાસ સંદેશો આપ્યો છે અને એ એમ છે કે જો તમારે પાકિસ્તાન જોઈતું હોય તો હવે આનાથી વધારે તમને કશું જ મળી શકશે નહીં. આમ એમણે જિન્હાને પણ ગર્વિત ઈશારો આપી દીધો. હવે જિન્હા માટે આમ તો પાકિસ્તાનની માંગણી સફળ થવી એ કલ્પનાતીત વાત હતી, પરંતુ જિન્હા પોતાની નકારની થિયરીથી થોડુંક વધુ ને વધુ મેળવવા માંગતા હતા અને વધુ ને વધુ ફાયદો થાય એવું ગોઠવવા માંગતા હતા. એટલે એમણે છેલ્લો પાસો પણ એક નાખી જોયો. 2 જૂન 1947 રાત્રે 12 વાગે સંમતિ પત્રક આપવા જવાનો હતો, તેની જગ્યાએ રાત્રે 11 વાગે માઉન્ટ બેટનને રૂબરૂ મળવા ગયા. માઉન્ટ બેટનને પણ આશા તો હતી કે કંઈક તો લાવશે જ જિન્હા, એમને એમ તો નહીં માની લેશે, એટલે તેઓ પણ તૈયાર જ હતા. હવે 11 વાગે જ્યારે રૂબરૂ મળવા ગયા અને નકાર માટે એવું બહાનું કાઢ્યું કે લેખિત સંમતિ આપવા માટે મારે મુસ્લિમ લીગની કારોબારીની બેઠક બોલાવવી પડે અને એમની સંમતિ લેવી પડે અને એને માટે મને 10 દિવસનો સમય જોઈએ. વાઇસરોએ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જિન્હાને કહ્યું કે મિસ્ટર જિન્હા, મુસ્લિમ લીગ અને તમારા સંબંધો વિશે મને કશું સમજાવશો નહીં, હું બધું જ જાણું છું. મનમાં વાઇસરોએ મક્કમતાથી નક્કી કરી નાખ્યું કે આ વખતે જિન્હા નકારને એ ફાવવા દેશે નહીં અને એટલે વર્તો જ એનો ઉકેલ પણ એકદમ મક્કમતાથી એમણે આપી દીધો કે જિન્હા, મિસ્ટર જિન્હા, તમે અંગત રીતે આ પ્રસ્તાવને માનો છો એટલે આવતીકાલે સવારે, જો સાંભળજો, બહુ સરસ અને બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે મિત્રો આ, કે આવતીકાલે સવારે જ્યારે પાછી બેઠક મળશે ત્યારે હું ફક્ત એટલું જ કહીશ કે મિસ્ટર જિન્હાએ પોતાની સંમતિ આપી છે અને જિન્હા લીગની કારોબારી પાસેથી સંમતિ મેળવી લેશે એવો તેમને અને મને પાકો વિશ્વાસ છે. કેમ કે કોંગ્રેસે સંમતિ આપી દીધી હતી એટલે જિન્હાની સંમતિ આ રીતે હું લઈ લઈશ અને આટલું કહીને હું તમારી સામે જોઈશ અને તમારે માત્ર સંમતિ સૂચક માથું હલાવવાનું છે. જો આમ નહીં કરશો તો મિસ્ટર જિન્હા તમારું પાકિસ્તાન નકશામાં દોરાયા પહેલા જ અદ્રશ્ય થઈ જશે અને પાકિસ્તાનને કાયમ માટે ભૂલી જજો. બીજે દિવસે વાઇસરોય માઉન્ટ બેટને ના ધાર્યા મુજબ થયું અને વિધિની વક્રતા જુઓ, એટલે ધાર્યા મુજબ થયું. માઉન્ટ બેટને એમને કહ્યું અને મોહમ્મદ અલી જિન્હાએ હકાર સૂચક બોલાવ્યું અને આમ એમણે આ વસ્તુની સ્વીકૃતિ કરી લીધી. હવે જુઓ વિધિની વક્રતા મિત્રો, કે આ જાહેરાત આકાશવાણી પરથી કરવાની હતી ત્યારે એવું નક્કી થયું કે જે તે વર્ગના બધા લોકો આ વાત સમજી શકે એટલે વાઇસરોય
આકાશવાણી પરથી અંગ્રેજીમાં જાહેરાત કરશે, જવાહરલાલ અંગ્રેજી અને હિન્દીમાં જાહેરાત કરશે, અને જિન્હા ઉર્દુમાં એમનું વ્યક્તિત્વ આપશે. પરંતુ જિન્હુને જિનાને ઉર્દુ સાથે બાર ગામનું છેટું હતું, અને એટલે જ ધર્મ ભાષાની દલીલોને આધારે જે પાકિસ્તાનની માંગણી થઈ હતી એ પાકિસ્તાનની જાહેરાત જિન્હાએ અંગ્રેજીમાં કરવી પડી. અંતે ફક્ત બે જ શબ્દો એ હિન્દીમાં બોલ્યા કે પાકિસ્તાન જિંદાબાદ. હવે જિન્હાએ પોતાની હિન્દુસ્તાનમાં રહેલી તમામ સંપત્તિઓ, શેર બજાર, બધાનું અઢળક રોકાણ હતું, એ બધું સંકેલી લઈ અને રોકડી કરવા માંડી. ફક્ત મુંબઈનું જિન્હા હાઉસ તેમણે વેચવાનો વિચાર માંડી વાળ્યો, અને એક દિવસ તેઓ એ જૂના જિન્હા હાઉસમાં પણ રહેવા ગયા અને એમની પત્ની રૂટીની કબર પર જઈ એ ધુસકી ધુસકી રડી પણ આવ્યા હતા. આ પણ જિન્હાનું એક અલગ રૂપ હતું. આમ એમને સંવેદનશીલ નહીં ગણતા આપણે, પણ એ છેલ્લે રૂટીની કબર પર જઈને ધુસકી ધુસકી રડ્યા હતા એવી વાત પણ આપણા દિનકર જોશીજીએ નોંધી છે. હવે જિન્હાએ માઉન્ટ બેટન પાસે એક પ્રસ્તાવ મંજૂર કરાવી દીધો હતો કે ભાગલા પછી હિન્દુસ્તાનના ગવર્નર જનરલ તમે રહો અને પાકિસ્તાનના ગવર્નર જનરલ તરીકે હું રહીશ. પરંતુ જ્યારે જિન્હાએ બંધારણ સભાના તમામ મુસ્લિમ લીગના સભ્યોને છેલ્લી વાર મળી લેવા અને વિદાય આપવા દિલ્હીની ઇમ્પેરિયલ હોટલમાં સમારંભ રાખ્યો, ત્યારે આ સમારંભમાં ખૂબ ચળભર થઈ અને ખૂબ ધમાલ થઈ. જ્યારે અહીં રજા, બહુ જેન્યુઇન વાત હતી મિત્રો, કે જ્યારે જે મુસ્લિમો અહીં રહી જતા હતા એમણે જિન્હાને પૂછ્યું કે અમે અત્યાર સુધી પાકિસ્તાનની માંગણીને ટેકો આપ્યો, હિન્દુઓ વચ્ચે અલખામણા રહી, દેશદ્રોહી બન્યા, તો ભાગલા પછી અહીં રહી જતા 3.5 મુસલમાનો વિશે પાકિસ્તાનની સરકારે શું વિચાર્યું છે? જિન્હા પાસે આનો કોઈ સ્પષ્ટ જવાબ નહીં હતો, એટલે એમણે ગલ્લા તલ્લા કર્યા અને એટલે જ સભામાંથી કેટલાક લોકો જિન્હા તરફ હુમલો કરવા ધસી ગયા, અને જિન્હાએ આ સભાને અચાનક પૂરી થયેલી જાહેર કરવી પડી અને હોટેલના પાછલા દરવાજેથી જિન્હાએ આ જગ્યા છોડી દેવી પડી. 7 ઓગસ્ટ 1947 રોજ જિન્હા દિલ્હીથી કરાચી ચાલ્યા ગયા. તારીખ 11 ઓગસ્ટ 1947 રોજ મળેલી પાકિસ્તાનની પહેલી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે એમણે એક પ્રવચન આપ્યું. હવે મિત્રો, આ બી એક આપણને સમજણ નહીં પડે અથવા વિચારમાં નાખી દે એવી વાત છે કે જ્યારે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે એમણે પહેલું પ્રવચન આપ્યું ત્યારે એમણે શું કહ્યું? એમણે એવું કહ્યું કે હવે પાકિસ્તાનમાં વસતા બધા નાગરિકો એક સમાન છે. મને વિશ્વાસ છે કે આ દેશમાં કોઈ હિન્દુ કે મુસ્લિમ નહીં હોય, પરંતુ સૌ કોઈ પાકિસ્તાની નાગરિક હશે. જિન્હા સિવાયના મુસ્લિમ લીગના તમામ નેતાઓ આ સાંભળીને હેપતાઈ ગયા કે તો પછી પાકિસ્તાન બનાવવાની જરૂરત શું હતી? કારણ કે બીજા બધા એવું માનતા હતા કે પાકિસ્તાનને મુસ્લિમ રાષ્ટ્ર અથવા મુલ્લાનો કે ઇસ્લામનો વર્ચસ્વ રહે એવું જ રાષ્ટ્ર બનાવવાનું છે, તો પછી આવું જ જો કરવું હતું તો હિન્દુસ્તાન શું ખોટું હતું? પણ મિત્રો, આ જિન્હાની મૂળ વાત હતી એ પાછી બહાર આવી ગઈ. હવે કાશ્મીર વિના જિન્હાને પાકિસ્તાનની વાત કરીએ તો એ અધૂરી કહેવાય. કાશ્મીરની બહુમત પ્રજા મુસલમાન હતી અને એનો રાજા હિન્દુ હરીશી હોવા છતાં જિન્હાને કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવું હતું, એટલે જિન્હાએ હવાફેરના નામે હરીશી પાસે કાશ્મીરમાં રહેવા દેવા માટેની વિનંતી કરી. હરીશીને ખબર હતી કે જિન્હા અહીં આવી ઉથલ પાથલ કરશે, એટલે એમણે સુરક્ષા અને અપૂરતી સગવડને બહાને વિવેકસભર એમની વિનંતી ઠુકરાવી દીધી. અને બસ આ વાત જિન્હાને રુચિ નહીં અને સહન નહીં કરી શક્યા, અને એટલે કાશ્મીર ભારતમાં જોડાય તે પહેલા એમણે કાશ્મીર પર હુમલો કરી દીધો. સરહદ પ્રાંતના પઠાણોને કાશ્મીરમાં ઇસ્લામ ખતરે મે હે ના નારાથી તૈયાર કર્યા અને તાઇફા વાળાઓને લૂંટફાટની છૂટનો આકર્ષણ આપી કાશ્મીરમાં હુમલા માટે તૈયાર કર્યા, અને પાછળ બેકઅપમાં પાકિસ્તાની લશ્કરના સૈનિકો સાદા કપડામાં રહે એમ ગોઠવણ થઈ. 23 ઓગસ્ટ 1947 મધ્યરાત્રિએ સેંકડોની સંખ્યામાં આ બધા સરહદ ઓળંગીને કાશ્મીરના પ્રદેશમાં ઘૂસી ગયા અને રસ્તામાં આવતા ગામડાઓને તબાહ કરી કાશ્મીર રાજ્યની પહેલી લશ્કરી ચોકી પાસે પહોંચી ગયા. હવે આ કાશ્મીરી લશ્કરી ચોકીમાં કર્નલ નારાયણ સિંહ તરીકે આગેવાન હતા જે, અને 400 સૈનિકો હતા, એટલે કે આ ચોકીનું રક્ષણ કરવા માટે, કારણ કે આ ચોકી વળવટે તો જ તેઓથી કાશ્મીરમાં દાખલ થઈ શકાય. પણ મિત્રો, અહીં મારે કહેવું જોઈએ એ ખૂબ દુઃખદ અને આઘાતજનક વાત બની કે જે નોંધવા જેવી છે કે 400 સૈનિકોમાં મોટાભાગના મુસ્લિમ સૈનિકો હતા અને તેઓએ એમના નેતા કર્નલ કે એમના લીડર કર્નલ નારાયણસિંહ સાથે ગદ્દારી કરી અને કર્નલ નારાયણસિંહને
તથા બીજા થોડા હિન્દુ સૈનિકો હતા એને મારી નાખ્યા અને માત્ર મુસ્લિમ ધર્મના કે મુસ્લિમ હોવાને નાતે આક્રમણો ખોરો સાથે જોડાઈ ગયા. જિન્હાનો ઈરાદો ઈદ કાશ્મીરમાં ઉજવવાનો હતો અને ગણતરી મુજબ તો આ એમનું લશ્કર 27 ઓક્ટોબર ઈદ હતી તે દિવસે શ્રીનગર પર કબજો જમાવી દેતે. પણ બારામુલ્લામાં કબજો કર્યા પછી તાઇફા વાળાઓએ બારામુલ્લાને લૂંટવામાં અને ખ્રિસ્તી દેવળોમાં રહેતી સાધ્વીઓ પર બળાત્કાર ગુજરવામાં એક દિવસ વધારે ખેંચી કાઢ્યો અને આ જ દિવસ કાશ્મીર માટે જીવતદાન પુરવાર થયો અને રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. પાકિસ્તાન સ્થપાયા પછી જિન્હાનું વર્તન એક સર્વજ્ઞર જેવું હતું. સરકારી કાર્યવાહીમાં એમણે એવી ગોઠવણ કરી હતી કે મહત્વની તમામ ફાઇલો એમના જ અભિપ્રાય પછી આગળ વધે. લિયાકતી ખાન ભલે વડાપ્રધાન હતા પરંતુ તમામ સત્તા જિન્હા ભોગવતા અને તેથી જ લિયાકત અલી ખાન અને જિન્હા વચ્ચે અંતિમ દિવસોમાં ખૂબ અણબનાવ હતો એવું પણ ઇતિહાસમાં નોંધાયું છે. પાકિસ્તાન બન્યા પછી જિન્હામાં ઘણીવાર કોમવાદી નહીં પણ રાષ્ટ્રવાદી અને ધર્મ જાતિથી પર રહેવા માટેના વિચારોના પ્રણેતાના દર્શન થતા હતા. જ્યારે હિન્દીમાં રમખાણો અટકી જાય મસ્જિદો અને મકાનો મુસલમાનોને પાછા મળી જાય એ માટે ગાંધીજીએ આ વર્ણ ઉપવાસ કર્યા ત્યારે જિન્હાએ હિન્દુસ્તાનના મુસલમાનો માટે અખબારમાં એક સંદેશો છપાયો કે ગાંધી હિન્દુસ્તાનના મુસલમાનોના સાચા મિત્ર છે એટલે સર્વ મુસલમાનોએ એમને પીઠબળ પૂરું પાડવું જોઈએ. આ એ જ જિન્હા હતા કે જેઓએ ગાંધીજીને હંમેશા હિન્દુઓના નેતા જ કહ્યા હતા અને કોંગ્રેસના જે મુસલમાન નેતાઓ હતા તેઓને પણ ભ્રષ્ટ મુસલમાનો કહ્યા હતા. આમ ઘણીવાર મિત્રો જિન્હામાં બેવડા વ્યક્તિત્વ અને ધોરણોના દર્શન થાય છે. જિન્હાએ 10 સપ્ટેમ્બર 1948 રોજ કરાંચી ખાતેના ગવર્નર હર્ષમાં પોતાના અંતિમ શ્વાસ લીધા. આખી કથા દરમિયાન ઘણીવાર એવું લાગે છે કે જિન્હા ખરેખર પાકિસ્તાન ઇચ્છતા હતા ખરા કે અનાયાસે સમયની બલિહારી હતી કે એમને માટે પાકિસ્તાન લેવું એ સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહીં હતો. પણ હવે ઇતિહાસને બદલી શકાતો નથી અને એટલે આપણે અહીં પ્રતિનિધિની આ કથાનો આપણે અંત કરીએ. આશા રાખું છું કે આપણે ઘણી જિન્હા વિશેની અજાણી બાબતો જાણવા મળી હશે. આભાર. થેન્ક યુ વેરી મચ. ઓવર ટુ જીવન ભારતી મંડળ. હા, ખરેખર રાજેશભાઈ વિચાર મગ્ન થઈ જવાય એવી વાતો આજે સાંભળી છે. કાલની વાતોની તો શરૂઆત હતી પણ આજે જ્યારે આ કૃતિ પૂરી થઈ ત્યારે ખરેખર વિચારતા થઈ જવાય. એક વિચાર એ પણ આવે કે સરવાળે એક તો જોગાનું જોગ રાજેશભાઈ કદાચ આપણે યાદ કરીએ ને તો આજે 6 ડિસેમ્બર છે અને 6 ડિસેમ્બર ભારત કદી નહીં ભૂલી શકે અને આપણે આ દિવસે આ વાત કરી છે. હું એક શિક્ષક તરીકે માત્ર અહીંયા કોઈ ધર્મને બાદ કરતા એક શિક્ષક તરીકે કહું તો એટલું કહી શકું કે ભારતમાં રહેતા હિન્દુ હોય મુસ્લિમ હોય કે કોઈ પણ ધર્મના લોકો હોય આ પુસ્તક અનિવાર્યપણે તરીકે વાંચવું જોઈએ. સૌથી પહેલાં તો સલામ છે દિનકર જોશીને કે જેમણે હિંમતપૂર્વક આ તમામ વાતો પહોંચાડવાની કોશિશ કરી છે અને બીજી સલામ તમને છે સાહેબ એટલા માટે કે આ શ્રેણી હેઠળ તમે આ હિંમત અહીંયા કરી કે જેથી એક શાળા દ્વારા સોશિયલ મીડિયા પર આ વાતો બને તેટલી લોકો સુધી પહોંચે. હું એક તારણ પર એવું આવી શકું વધારે તો નહીં પણ જે માન્યતાઓ હતી જીના વિશેની એમાંથી એક તો આપણે બહાર આવી ચૂક્યા છે આ પુસ્તકના રસાસ્વાદન પછી પણ સાથે સાથે એવું કહી શકાય કે જ્યાં અતિ મહત્વાકાંક્ષા છે ત્યાં વ્યક્તિ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય એટલે એને ત્યાં ધર્મ કુટુંબ રાજ્ય કે પોતાની ભાષા કંઈ જ મહત્વ નથી. પોતાનો સ્વાર્થ સાધવા માટે કોઈ પણ વ્યક્તિ જે અતિ મહત્વાકાંક્ષી છે એ કંઈ પણ કરી શકે છે. એટલે ખરેખર આ પુસ્તક હું એક શિક્ષક તરીકે પણ મારા વિદ્યાર્થીઓને હિમાયત કરીશ કે ચોક્કસપણે વાંચે કે બહુ બધી ગલત ફેમીઓમાંથી આપણે બહાર આવીએ. અત્યારે એક ટ્રેન્ડ ચાલ્યો છે ગાંધી વિરુદ્ધની વાતોનો, ગાંધી વિરુદ્ધ એટલે મીનાથુરામ ગોડસે બોલતો અને ગાંધી એ વાતોમાં કદાચ ગાંધીજીને પણ ખોટા ચિતરવામાં આવ્યા છે કે એમણે ભારત પાકિસ્તાનના ભાગલા કરવાની મંજૂરી આપી. આ પુસ્તક વાત તમારી પાસેથી સાંભળ્યા પછી રાજેશભાઈ એ વાત પણ
આપણે માનીએ કે એમણે તમામ પ્રયત્નો કર્યા છે અને એ પ્રયત્નો બાદ જ્યારે ભારતીય લોકોનું જીવન ખતરામાં આવ્યું ત્યારે કદાચ એમણે દુઃખ સાથે આ મંજૂરી આપવી પડી હશે, જેનો એમને ખરેખર ખૂબ ખટકો હતો. અને કદાચ એ જ કારણ હતું કે વધુ લાંબો સમય તેઓ આ સ્વતંત્રતાને પચાવી પણ ન શક્યા. પણ ખરેખર તમારું આ પુસ્તક, તમારી પસંદ કરેલી આ કૃતિ મને ખાસ કરીને મને બહુ જ સ્પર્શી છે અને અંગતપણે હું બધાને જ ચોક્કસપણે કહીશ કે આ પુસ્તક વાંચે. આપનો આ પ્રયત્ન એક તો ખૂબ મહેનત માંગી લે. તમારા માટે આ મહેનત એટલા માટે કહી શકાય કે એક તો તમે વ્યવસાય એટલે કોઈ પણ રીતે ગુજરાતી ભાષા સાથે ભાષાકાર તરીકે નથી, સાહિત્યકાર તરીકે, એક સરસ વાચક તરીકે તમે આ વાત. અને બીજું, આ પુસ્તકમાં એવું છે કે તમે એક પણ વાક્ય માહિતી વગર નહીં બોલી શકો. એ અહીંયા બહુ મહત્વની વાત છે કે જાતે તમે કંઈ પણ ના બોલી શકો તો ખરેખર તમારી મહેનત ખરેખર પ્રશંસનીય છે અને તમે દિલથી તમામ વાતો બધા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. એટલે બિલકુલ ફોર્માલિટી વગર ખૂબ દિલથી, આમ તો તમે પરિવારના જ સભ્યો છો પણ દિલથી તમારો આભાર માનું છું. એક અમે જે હેતુથી આ શ્રેણી શરૂ કરી છે, આજે અમને એમ લાગે છે કે આ શ્રેણી સફળતાપૂર્વક આગળ વધશે અને કદાચ 75મા મણકા સુધીમાં તો અમે આવી ઘણી બધી સારી વાતો સાંભળી શકીશું. ફરી એકવાર જીવન ભારતી મંડળ, સમસ્ત શાળા પરિવાર, સમસ્ત જીવન ભારતીમાં આવેલી તમામ સંસ્થાઓ વતી, તમામ કર્મચારી ગણ વતી આપનો ખૂબ ખૂબ આભાર. ફરી વળીશું ચોક્કસ, અને પછી આવી કોઈ કૃતિ લઈને તમે આવી શકો તો વધારે મજા આવશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ, થેન્ક યુ, આભાર.